હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન. વોઇસ એન્ડ વિઝન ક્લિયર છે? આજે મળી જશે જયદીપભાઈ. ચલો ઓકે. યસ ચલો ઓકે, તો સ્ટાર્ટ કરીએ લેક્ચર આજનો. ડન. સ્પેશિયલ જીએમસી માટે તો તમારે આપણે જે 3 દિવસનું સેશન છે તમારું, આજની તારીખનું, આવતીકાલે અને પરમ દિવસનું, 3 દિવસનું સેશન તમારું રહેશે. દરરોજનો ટાઈમ છે 1 થી 7 નો અથવા 1 થી 6 નો ટાઈમ રહેશે તમારો. ઓકે ચલો, ક્લિયર? તો હવે ચાલુ કરી આજનો લેક્ચર આપણે. યસ, હા, તને બુકનું વિશે જણાવી દઉં, તને બુક વિશે જણાવી દઉં. ઘણા બધાને મિત્રોને બહુ તત્પરતા છે બુકની, તો હમણાં હું થોડો બિઝી હતો, બુકમાં જ બિઝી હતો. બુક છે તમારી એ વિધિન 10 ડેઝ, 10 ડેઝ ની અંદર તમને બુક મળી જશે. એનું પ્રી બુકિંગ સ્ટાર્ટ થઈ જશે વિધિન 10 ડેઝમાં. બુકનું કામ ટોટલી પૂરું થઈ ગયું છે, બરાબર. હવે વાત કરીએ બુક કઈ રીતે છે, આપણે બુકની અંદર શું શું આવરેલું છે એની ચર્ચા કરી લઉં તમને. બુકની અંદર તમારા ઓલ્ડ પેપર છે 2024 સુધીના, એકદમ ઓથેન્ટિક આન્સર સાથે. ઘણી વાર એવું થતું હોય કે જે ફાઇનલ આન્સર કી હોતી હોય છે એની અંદર પણ જવાબ ખોટા હોય છે, બટ આપણી જે પેપર સેટ છે એની અંદર તમને સાચા આન્સર મળશે, બરાબર. બીજું તમને મળશે ઓલ્ડ પેપર સેટના એમસીક્યુ મળશે. શું મળશે? એમસીક્યુ. આ સિવાય તમને મળશે વન લાઇનર, 3000 પ્લસ વન લાઇનર, 3000 કરતા વધારે વન લાઇનર મળશે. વન લાઇનર છે એમાં તમારે કયો સબ્જેક્ટ કવર થઈ જશે? તો હેલ્થ એન્ડ સેનિટેશન, હેલ્થ એન્ડ સેનિટેશન. ઓકે, આ સિવાય તમને મળશે શોર્ટકટ ટેબલ્સ, આ 3 વસ્તુ તમને બુકમાં મળશે. ઓકે, MPSW, FSW અને સબ સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની આ બુક રહેશે. ચલો ચલો, ક્લિયર? ક્યારથી મળશે તો તમને માહિતી મળી જશે બુક વિશેની. અત્યારે હાલ હવે બુક વિશે આપણે ચર્ચા નથી કરતા, આપણે આજનો લેક્ચર છે, જે લેક્ચરનું સેશન છે એ તરફ જઈએ છીએ. ઓકે, બુકની પ્રાઇસ શું છે, બુક ક્યાંથી મળશે, બુક કઈ રીતે મળશે. ચલો, ક્લિયર? યસ, રિવિઝન માટે પણ બેસ્ટ રહેશે, બરાબર. બધા ક્લિયર? યસ, થોડી ઘણી વિધિન 10 ડેઝ. ગુડ આફ્ટરનૂન. ચલો, વિધિન 10 ડેઝ તમને લાગશે, તમને મળી જશે. ઓકે ચલો, હવે આજનું લેક્ચર છે, આજનું જે લાઈવ સેશન છે એની શરૂઆત કરીશું. એના પહેલા હું તમને થોડા ઘણા પ્રશ્નો પૂછીશ, એ તમે મને એનો આન્સર આપજો, બરાબર. ઓકે ચલો, ઇટ્સ ઓકે.
ચલો ડન, એક્ઝામ પરફોર્મન્સ તમને હું શીખવીશ અત્યારે હાલ નહીં. ઓકે ચલો, થોડા ટાઈમમાં એક બીજી પણ માહિતી આપી દઉં કે તાલુકા સેનેટ ઇન્સ્પેક્ટરની ભરતી લગભગ 248 જેટલી આવવાની છે. વિધિન 6 મંથમાં આ ભરતી આવી જશે બરાબર, તો એ પણ તમારો એક ટાર્ગેટ સેટ હોવો જોઈએ. 6 મહિનામાં આવવાની છે તો એની તૈયારી તમારે અત્યારથી કરવી પડે, તો એક એ પણ રાખજો. અત્યારે હાલ આપણે જઈએ જયુએમસી, એના વિશે પછી વાત કરીશું. જેયુએમસી એટલે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષા 24 માર્ચ એટલે કે ટીવી ડેના દિવસે છે બરાબર. તો એના માટે આ રિવિઝન લેક્ચર છે. એના માટે શું છે? રિવિઝન લેક્ચર છે, કોઈ પણ પરીક્ષા માટે તમને આ કામમાં લાગશે એવો લેક્ચર છે. ઓકે યસ, એમાં ગર્લ્સની જગ્યા હશે, 33% ફિમેલ રિઝર્વેશન હશે એની અંદર. ઓકે એના વિશે આપણે પછી વાત કરીશું, હવે એના વિશે કોઈ ચર્ચા નહીં કરીએ બરાબર. ચલો ડન, તો યસ લેક્ચર એપમાં મુકાઈ જશે આ લેક્ચર. હવે હું તમને થોડા ઘણા પ્રશ્નો પૂછીશ. આપણે જે છે મેઇનલી તમારા જે જેયુએમસી છે અંદર 2 પરીક્ષા છે, એક એમપીએસડબલ્યુ છે અને બીજી છે સબ સેનેટરી ઇન્સ્પેક્ટર પ્લસ સેનેટરી ઇન્સ્પેક્ટર છે. એમપીએસડબલ્યુમાં પણ હેલ્થ આવે છે તમારું બરાબર, અને એસઆઈમાં તમારું સેનિટેશન આવેલા, બંને સબ્જેક્ટ છે સેનિટેશન અને હેલ્થ બરાબર. સેનિટેશન અને હેલ્થ આ બંને તમારે કરવાનું છે. તો આજે તમારે શું કરવું છે? હેલ્થ કરવું છે, સેનિટેશન કરવું છે. હેલ્થની અંદર હું તમને કહી દઉં કે રોગો કરાવીશ તમને હું, થોડા ઘણા થોડું ઘણું ઉપર છોડું, વેક્સિનેશન કરાવીશ મારી રીતે, હું તમને હેલ્પ કરાવીશ, સેનિટેશન તમને બધું જ કરાવી દઈશ આવતીકાલ અથવા પરમ દિવસે. તો આજે તમારે શું ભણવું છે? હેલ્થ ભણવું છે. એક પોલ નાખી દઈએ આપણે બરાબર, પોલ નાખી દઈએ. વેઇટ, પોલની અંદર તમે તમારી માહિતી આપી દેજો મને, હું બધાને પર્સનલી પૂછું એના કરતા બહુ બેટર રહેશે. 2 ડેઝ લાઈક છે. હેલ્થ એક મિનિટ માટેનો ટાઈમ છે, તો વોટિંગ કરી દો 1 મિનિટની અંદર. સેનિટેશન ભણવું હશે તો બધું જ તમને સેનિટેશન ઉપર છેલ્લું હું કવર કરાવીશ, હેલ્થ ભણવું હોય તો હેલ્થ વિશે કવર કરાઈશ. જે તમારું આવશે એ જોઈ લઈએ શું આવે છે. બંને તો કરવાના છે, બટ અત્યારે શું કરવાનું છે? ચલો તો સેનિટેશન માટે 40 જેટલા વોર્ડ થયા છે, તો આજે આપણે સેનિટેશનથી શરૂઆત કરીશું બરાબર. તમારું હેલ્પ પણ કવર કરાવી દઈશ બરાબર, બાકીના જે સ્ટુડન્ટ છે એ બધાને હેલ્પ કરવું હશે તો હેલ્પ પણ થઈ જશે. ડન, તો સ્ટાર્ટ કરીએ આજનું સેશન. સેશન ચલો, યસ વોઇસ મેચ બંધ કર્યો હતો. ઓકે ચલો, ડન ક્લિયર. ચલો સ્ટાર્ટ કરીએ સેનિટેશન. ઇઝ ઇટ ઓકે? હવે જે પહેલી પોસ્ટ છે તમારી સેનિટરી ઇન્સ્પેક્ટર કમ વોર્ડ ઓફિસર છે બરાબર. તો સેનેટરી ઇન્સ્પેક્ટર નું પણ કામ કરવાનું રહેશે અને વોર્ડ ઓફિસર નું પણ કામ કરવાનું રહેશે. વોર્ડ ઓફિસર ને ખાસ કરીને અથવા તો એસઆઈ ને ખાસ કરીને સૌથી વધારે જે આવતું હોય છે એ એમએસડબલ્યુ આવતું હોય છે બરાબર. એમએસડબલ્યુ
તો પહેલા આપણે એમએસડબલ્યુ ની ચર્ચા કરીશું, પછી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પણ વર્ક કરવાનું હોય છે. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બરાબર, સુએઝ વોટર પ્યોરિફિકેશન, તો એ પણ તમારે કરવાનું રહેશે. આજે આપણે એ કરીશું. બીજું ક્લોરિનેશન, ક્લોરિનેશન બહુ ડિટેલમાં જોવું હોય તો વિડીયો છે, આજે હું તમને ઉપર છલ્લું ક્લોરિનેશન કરાવીશ. ઉપર છલ્લું કે કૂવો હોય તો કૂવાનું માપ કરી દેશો દ્વારા એ રીતે બરાબર. ચલો યસ, હા ખબર પડી. તો આજે આપણે એમએસડબલ્યુ સોલિડ વેસ્ટ રૂલ્સ જે છે એ તમારા એમએસડબલ્યુ, અચ્છા સુએઝ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તમારો આખો, ક્લોરિનેશન છે, આ સિવાય છે નાના મોટા ટોપિક છે જેમ કે સાઉન્ડ છે તમારું, લાઇટ છે, હાઉસિંગ છે, વેન્ટિલેશન છે, એ નાના નાના ટોપિક જોઈશું. ઓકે યસ, બીએમડબલ્યુ પણ કરી લઈશું આજે બરાબર. બીએમડબલ્યુ જેટલા પણ ટોપિક મેક્સિમમ હશે હું તમને કવર કરાવીશ. ચલો લેટ્સ હેવ અ સ્ટાર્ટ. તો એમએસડબલ્યુ આવશે ને, એમએસડબલ્યુ આ છે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ, ક્લિયર યસ. રેડિયેશન પણ છે, એ બધા ટોપિક આપણે કરીશું ના. તો ચલો આપણી શરૂઆત એમએસડબલ્યુ થી કરીએ બરાબર. શરૂઆત શાનાથી કરીએ? એમએસડબલ્યુ. અહીંયા તમારું બરાબર છે લેક્ચર એમએસડબલ્યુ ના જોવા હોય તો અલગથી મેં મૂકેલા છે, અહીંયા તમારું રિવિઝન છે, ખાસ યાદ રાખજો, એટલે થોડું ફાસ્ટ જઈશું. ચલો જે વાપરનાર, ચલો બરાબર, જે વાપરનાર માટે કઈ કામનો નથી એને કચરો કહેવાય છે. એને શું કહેવાય છે? કચરો. હવે નવા અંદાજ પ્રમાણે કેટલા વસ્તીએ કેટલો કચરો ઉત્પન્ન થાય એ યાદ રાખવાનો છે આપણે. તો સીધા સીધા પ્રશ્નો તમારો પરીક્ષામાં બનશે કે ભાઈ 0 થી 2 લાખની વસ્તી છે ત્યાં કેટલો કચરો ઉત્પન્ન થવો જોઈએ? તો 250 ગ્રામ. પછી 2 થી 5 લાખની વસ્તી છે ત્યાં કેટલો કચરો ઉત્પન્ન થવો જોઈએ? 350 ગ્રામ. આ 350 ગ્રામ કચરો કેવો છે ભાઈ? એક વ્યક્તિનો છે. કોનો છે? એક વ્યક્તિનો છે, એક દિવસમાં બરાબર. યસ વિવિધ એક્ટ અને તેના વર્ષ કરાવી દઈશ, મને યાદ કરાવજો બરાબર. ટોપિક જેવા પૂરા થાય આપણે બધા જ ટોપિક કવર કરીશું. તો 0 થી 2 લાખની વસ્તી 250 ગ્રામ યાદ રાખવાનું છે. પહેલા તો તમે સ્લેવ યાદ રાખી લો, બાકી તો યાદ નથી રાખવાનું, ઓટોમેટિકલી યાદ રહી જશે તમને. 0 થી 2 લાખ, 2 થી 5 લાખ, 5 થી 10 લાખ, 10 લાખ થી વધુ. 0 થી 2 લાખ, 2 થી 5 લાખ, 5 થી 10 લાખ, 10 લાખ થી વધુ. પછી તમારે શું કરવાનું? સીધું જુઓ, 250 બીજા ઉમેરો, 100 ઉમેરો, 350, 350 બીજા 100 ઉમેરો, 450, 550. હવે આ સાઈડમાં કરીએ, સેમ ટુ સેમ. માન લો કે તમને કહ્યું હોય આવું, 0 થી 2 લાખની વસ્તી, 2 થી 5 લાખની, 5 થી 10 લાખની વસ્તી અને 10 લાખ થી વધુ વસ્તી. અહીંયા કેટલો? 250 ગ્રામ કચરો, બીજા 100 ઉમેરો, 350 ગ્રામ કચરો, 450 ગ્રામ કચરો અને 550 ગ્રામ કચરો. ક્લિયર? તો આ થઈ ગયું તમારું પૂરું, આમાં કઈ છે જ નહીં, કઈ યાદ રાખવાની જરૂર છે જ નહીં બરાબર. યસ, આ ટોટલી જે છે એ ન્યૂ ગાઈડલાઈન મુજબ છે, નવી ગાઈડલાઈન પ્રમાણે છે, યાદ રાખજો. તો 0 થી 2 લાખની વસ્તી હોય ત્યાં એક વ્યક્તિ એક દિવસમાં કેટલા ગ્રામ કચરો ઉત્પન્ન કરે છે? તો 250 ગ્રામ છે. હવે ત્યાં તમારું 200-300 ગ્રામ પણ લખેલું હોય, 200-300 ગ્રામ પણ લખેલું હોય, તો તમે સિલેક્ટ કરી શકો બરાબર છે. ચલો ક્લિયર. યસ, આ વિડીયો તમારો એપ્લિકેશનમાં રહેશે, તમે એની ટાઈમ જોઈ શકશો આને. ક્લિયર? એ જ રીતે 2 થી 5 લાખની વસ્તી હોય તો 350 ગ્રામ, તો 300-400 લખેલું હોય તમને બરાબર. એ જ રીતે બરાબર 5 થી 10 લાખની વસ્તી 450 ગ્રામ, આપણે શું કરવાનું છે? 0 થી 2 લાખ, 2 થી 5 લાખ, 5 થી 10 લાખ, 10 લાખ થી વધુ. 250 બીજા 100 ઉમેરો, 350, 450, 550. દેટ્સ ઇટ, ક્લિયર થઈ ગયો. ચલો ક્લિયર. ચલો આ ટેબલ તમારું થઈ ગયું. હવે આમાંથી વારંવાર પ્રશ્ન આવ્યો છે ભાઈ, આમાંથી છેલ્લી ત્રણ પરીક્ષાનો પ્રશ્ન પૂછાઈ ગયો છે. સેનેટરી ઇન્સ્પેક્ટર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં ખાસ કરીને જે હમણાં વીએમસીની પરીક્ષા હતી એમાંથી અહીંયા પ્રશ્ન હતો. એવો પ્રશ્ન હતો કે નગરપાલિકાના જે કચરો છે બરાબર એ કેટલા ભાગમાં વિભાજિત છે? તો 4 ભાગમાં વિભાજિત છે. પણ એમાં શું પૂછ્યું હતું? એમાં એવું પૂછ્યું હતું કે ભાઈ ભીનો કચરો કેટલા પર્સન્ટેજ હોય છે? તો 45-50%. એમાં એવું પણ પૂછ્યું હતું બરાબર કે ભીનો કચરો, સૂકો કચરો, આ બંને જે કચરો હોય છે બાયોડિગ્રેડેબલ હોય છે. આ કેવો કચરો હોય છે? બાયોડિગ્રેડેબલ. આ બંનેનું ભેગું કરીને પૂછ્યું હતું કે બાયોડિગ્રેડેબલ કચરો કેટલા ટકા હોય છે? તો આ 50% અને 20%, એટલે કેટલા ટકા થઈ ગયો? 70%. ત્યાં 70% જવાબ આપ્યો.
તો આ રીતે પણ પ્રશ્નો બની શકે તમારા, બરાબર? તો આપણે યાદ રાખીએ, જે સૌથી વધારે તમને પૂછશે પ્રશ્ન પૂછે પહેલા તો નગરપાલિકાના જે કચરો હોય છે એને કેટલા ભાગમાં વિભાજિત કરીએ છીએ? ચાર ભાગમાં. કયા કયા કચરો? એક છે શુભો કચરો છે, ભીનો કચરો છે, નિષ્ક્રિય કચરો છે અને જોખમી કચરો છે. સૌથી વધુ જે કચરો પૂછે તમને એ ભીનો કચરો હોય છે. ભીનો કચરો કોને કહેવાય? તો જે બાયોડિગ્રેડેબલ હોય, જેમ કે પાંદડા છે, એઠવાડ છે, બરાબર છે, શાકભાજીના છોતરા છે, આ બધો જે કચરો છે તમારો, બરાબર, એ છે ભીનો કચરો. ડન. તો જે ભીનો કચરો છે કેટલા ટકા છે ખાસ યાદ રાખજો તમે, બાકી બધા તો 15-20 છે બધા. જો ભીનો કચરો કેટલા ટકા છે? 45-50%. ઓકે, ચલો. સીકો કચરો કેટલા ટકા છે? તો 15-20% આવી ગયા આમાં. ચલો, નિષ્ક્રિય કચરો કેટલો છે? 20-25%, આમાં પણ 20% આવી ગયા. જોખમી કચરો કેટલો છે? 5-20%. સૌથી ઓછો જોખમી કચરો હોય છે એ યાદ રાખી લેજો, 5-20%. બાકી તો તમારે 20% યાદ રાખી લો. સૌથી વધુ કચરો ભીનો કચરો કેટલા ટકા? 50%. સૂકો કચરો 20%, બરાબર. પછી નિષ્ક્રિય કચરો 20-25%, પેલો 5-20%. ક્લિયર? તો પર્સન્ટેજ પણ આના યાદ રાખવાના છે, યાદ રાખવા પ્રયત્ન કરજો, ઈઝી છે. ખાસ કરીને તમે લખશો, જો લખીને બતાવો તમને યાદ રહી જશે ઈઝીલી. ભીનો કચરો, ભીનો કચરો કેટલા છે? 45-50%. પછી સૂકો કચરો, સૂકો કચરો છે એ 20% જ છે, 15-20%, બરાબર. પછી છે નિષ્ક્રિય કચરો. નિષ્ક્રિય કચરામાં શું શું એક્ઝામ્પલ આવે નીચેનું ટેબલ હું તમને બતાવી દઉં. જે કચરો બાયોડિગ્રેડેબલ ના હોય ને કોઈ પણ કામમાં પણ ના આવે, જેમ કે થર્મો હોય, તો એ નિષ્ક્રિય કચરો કહેવાય, બરાબર. એ કેટલા ટકા હતો તમારું? 20-25% હતો. એટલે તમે ઓલમોસ્ટ 20 યાદ રાખો, એવું એક્ઝેક્ટલી નથી કે 20-25% જ યાદ રાખો, બરાબર. પછી વાત કરીએ જોખમી કચરો હતો. જોખમી કચરો તો 5-20% હતો, રહી ગયો યાદ પૂરો. ચલો, ક્લિયર? આગળ જઈએ. ચલો, આ કચરો છે હમણાં જ જોયો, એ ભીના કચરામાં શું આવે? તો બાયોડિગ્રેડેબલ કચરો આવશે, જેમ કે પાંદડા છે, એઠવાડ છે, ફળો છે, ઘાસ છે, છાણ છે, પછી સ્લજ છે, બધું જ. સૂકા કચરામાં શું આવે? પુનઃ ઉપયોગ કરી શકાય એવો કચરો, જેમ કે કાગળ છે, છાપા છે, પેમ્પલેટ છે, મેગઝીન પુસ્તક છે, પ્લાસ્ટિક છે, રબર છે, બોટલ, કોથળી, લોખંડ, પેનડ્રાઈવ, લેપટોપ, ઈ વેસ્ટ ડબ્બા, આ બધાનો તમે પુનઃ ઉપયોગ કરી શકો, પુનઃ ઉપયોગ કરી શકો, બરાબર. પછી વાત કરીએ નિષ્ક્રિય કચરો. એ નિષ્ક્રિય કચરો શું છે, બરાબર? તો જે પુનઃ ઉપયોગી પણ ના હોય, આ પુનઃ ઉપયોગ પણ ના કરી શકાય અને બાયોડિગ્રેડેબલ ના હોય એને કહેવાય નિષ્ક્રિય કચરો, બરાબર. જેમ કે નકામા વસ્ત્રો છે, હમણાં મેં કહ્યું થર્મોકોલ, થર્મોકોલ છે, જેટલા પણ પેકેજિંગ મટીરિયલ્સ આવે છે, તે તમારા ઘરે જે એમેઝોનની બેગ આવે એમાં જે પેકિંગ મટીરિયલ હોય છે ને એનો આપણે કોઈ યુઝ ના કરી શકીએ, એ પેકેજિંગ મટીરિયલ. પછી ડેબ્રિસ, એ બાંધકામ અને તોડકામ, ડિમોલિશન કરીએ તોડકામ, એ વખતે જે કચરો ઉત્પન્ન થાય એને ડેબ્રિસ કહેવાય, એનો આપણે કોઈ યુઝ જ નથી કરતા. તો આ બધો જ નિષ્ક્રિય કચરો છે, બરાબર. એનો પુનઃ ઉપયોગ કરી શકતા નથી, ના એનું વિઘટન થાય છે, બાયોડિગ્રેડેબલ એટલે વિઘટન થાય, સડી જાય, બરાબર. નેક્સ્ટ જોઈએ એ જોખમી કચરો. કેવો કચરો છે? જોખમી. જોખમી કચરો એ કુદરતને અથવા તો તમને નુકસાન કરે, બરાબર. કુદરત હોય અથવા તમારા આરોગ્યને માટે જોખમ હોય, જેમ કે એક્સપાયર દવાઓ છે, કેમિકલ્સ છે, ક્લીનર, શેમ્પુ, બેટરી, સેલ પાવર બેંક, પાવર ડીઝલ છે, પેટ્રોલ છે, આ બધું. ક્લિયર? એ સાની પીડીએફ તમને ગ્રુપમાં મળી જશે, ગ્રુપમાં ગયા એપ્લિકેશનમાં મળી જશે. ચલો, ક્લિયર? હવે આ જે ટોપિક છે એમાંથી વારંવાર પ્રશ્નો આવે છે, બરાબર. એક જે સફાઈ કર્મચારી જેટલા એરિયામાં કચરો વાળતો હોય એને બેટ કહેવાય. એક બેટ કોને કહેવાય? તો એક સફાઈ કર્મચારી, એને આપણે કોઈ સફાઈ કર્મચારી હોય ને આપણે કહી દીધું કે ભાઈ આટલા એરિયામાં સારો કચરો વાળવાનો, તો એની બેટ કહેવાય. તો એક બીટ કઈ રીતે બને છે? એક સફાઈ કર્મચારી તમે કઈ રીતે મૂકશો? ભાઈ વોર્ડ ઓફિસર નું કામકાજ હોય છે યાદ રાખવાનું, વોર્ડ ઓફિસર ને બધું જ ખબર હોવી જોઈએ, એની વોચ હોવી જોઈએ, જેટલા પણ સબ સેનિટરી ઇન્સ્પેક્ટર છે, જેટલા પણ વર્કર્સ છે, જેટલા પણ સફાઈ કર્મચારી છે, જેટલા પણ તમારા વોર્ડ ઓફિસ ની નીચે જેટલા પણ કાર્યકરો આવે છે, જેટલા પણ એમ્પ્લોય છે, બધાની તમને માહિતી હોવી જોઈએ. એટલે ગમે ત્યાંથી પ્રશ્ન પૂછી શકે છે, તો ખાસ યાદ રાખીએ આપણે, બરાબર. ચલો, રસ્તાનો પ્રકાર અહીંયા છે અને એ બીટ આપેલું છે રનિંગ મીટર. ચલો જોઈએ. સૌથી વધુ ગીચ વિસ્તાર હોય, બહુ જ ગીચ વિસ્તાર હોય, લોકો ગીચ વિસ્તાર કોને કહેવાય? કે લોકોની અવર જવર વધારે હોય, લોકો રહેતા વધારે હોય, અથવા તો અવર જવર વધારે હોય. અવર જવર વધારે હોય તો કચરો વધારે ઉત્પન્ન થાય, જેમ કે શાક માર્કેટ છે, ફ્રૂટ માર્કેટ છે, કોઈ પણ પ્રકારનું માર્કેટ હોય તો એ વધુ ગીચ વિસ્તાર કહેવાય. તો ત્યાં 250-300 રનિંગ મીટરના અંતરે, આપણે માની લઈએ 250 મીટરના અંતરે, બરાબર, 250, ધારો કે 1 કિલોમીટર છે આ, માની લો કે 1 કિલોમીટર છે, તો એના હું 4 ભાગ ડિવાઈડ કરું,
અઢીસો અને બીજા 250, તો 500 ને 500, 1000 મીટર એટલે 1 કિલોમીટર, તો 250 મીટર. ધારો કે આ 1 કિલોમીટર નો રિજિયન છે, બરાબર, અને ક્યાં કયા વિસ્તારમાં છે, વધુ ગીચ વિસ્તાર, તો હું ત્યાં કેટલા સફાઈ કર્મચારીને મૂકીશ, 1, 2, 3 અને 4, 1, 2, 3, 250 મીટર ના અંતરે મૂકીશ, બરાબર. ચલો, કોથળીનું વિઘટન નથી થતું તો એ સૂકા કચરામાં આવે કે નિષ્ક્રિય કચરામાં આવે. હવે હું તમને કહું કે કોથળી જે હોય છે, પોલિથીન, આપણે પોલિથીન કહીએ છીએ, તો પોલિથીનના પ્રકાર આવે છે. એ પોલિથીન છે ઘણું, જે પોલિથીન રેગ્યુલર જે પોલિથીન આવે છે, જેમ કે 50 માઇક્રોન થી નીચેનો પોલિથીન હોય, એનું રિસાયકલિંગ ના થઈ શકે તો નિષ્ક્રિય કચરો થઈ જાય. પણ જે પોલિથીનનું પછી તમે રિસાયકલિંગ કરી શકો, બરાબર, એ તમારા પછી કેવા કચરામાં આવી જાય, જોખમી કચરામાં આવી જાય, બરાબર છે, એને સૂકા કચરામાં, સોરી સૂકા કચરામાં ગણી લઈએ, જોખમી કે. ક્લિયર? ચલો, ડન, ખબર પડી, હા કે ના? પોલિથીન નું રિસાયકલિંગ થઈ કરી શકો, તમે કરી શકતા હો તો સૂકા કચરામાં ગણી લેવાનું, ના કરી શકતા હોય તો પછી તમે એને નિષ્ક્રિય કચરામાં નાખી દેશો, બરાબર, બરાબર. કામગીરી મેં કહ્યું, વોર્ડ ઓફિસર ની તમારી કામગીરી શું છે, તમારા નીચે જે પણ વર્કરો આવે છે, વોર્ડ ઓફિસર, એક વોર્ડ ઓફિસ હોય એની નીચે, બરાબર, ઘણું બધું કામકાજ થતું હોય વોર્ડ ની અંદર, જેમ કે મુખ્ય કામ કચરાનું હોય છે, બરાબર, મુખ્ય કામ શાનું હોય છે, કચરાનું હોય છે. બીજું જે કામ હોય છે એ ગટર વ્યવસ્થાનું હોય છે, ગટર વ્યવસ્થાનું. જો વોર્ડ ઓફિસરને શું શું કામકાજ આવશે હું તમને કહી દઉં, પહેલું તો કચરાનું કામકાજ આવશે, બરાબર, બીજું આવશે ગટર લાઈન નું કામકાજ, ભાઈ ગટર લાઈન નું ભંગાણ કઈ થવું હોય તો બધા જિમ્મેદારી તમારી કહેવા છે, તમારે એને રિપેર કરવાનું રહેશે, તમને વર્કરો બધું જ પ્રોવાઈડ કરેલું હોય, તમારું નિરીક્ષણ ખાલી વોચ હોય તમારી એની પર, બરાબર. તમે સબસેન્ટ ઇન્સ્પેક્ટર ને કહેશો, સબસેન્ટ ઇન્સ્પેક્ટર એ કામ કરાવશે, તો કચરાનું છે, ગટરનું છે. પછી બીજું કામ છે પાણીનું, કે તમારા વોર્ડ ઓફિસ ની અંદર જેટલી પણ પાઇપલાઇન છે પાણીની, અથવા તો પાણીની ટાંકી આવતી હોય, અથવા તો ક્લોરિનેશન નો પ્લાન્ટ હોય, તો એ તમારા અંડર રહેશે, બરાબર. તો કચરો છે, ગટર છે, પાણી છે, આ સિવાય જેટલી પણ આપણને સગવડ, જેમ કે વીજળી, બરાબર, વીજળી જનરલી તમારા અંડરમાં નથી આવતું, બટ જે તે તમારા એરિયાનું જે પણ પ્રશ્ન હશે, બરાબર, વોર્ડ ઓફિસરથી એની કમ્પ્લેન થતી હોય છે, પછી એ કમ્પ્લેન આગળ જતી હોય છે. જેટલું પણ પછી ખોદકામ થતું હોય, બરાબર, જેટલું પણ ખોદકામ છે, કન્સ્ટ્રક્શન છે, બાંધકામ છે, આ બધી કામગીરી આવશે. પછી આ સિવાય એનવીબીડીસીપી ની કામગીરી આવે, એનવીબીડીસીપી ની કામગીરી આવશે, બરાબર. પછી તમારા એરિયાની અંદર હોસ્પિટલ હોય, હોસ્પિટલ્સ, તો એના પછી લગતે બીએમડબલ્યુ ની કામગીરી આવે. બધી જ કામગીરી વોર્ડ ઓફિસર લેવલે થતી હોય છે, સૌથી વધારે કચરાની અને ગટરને લગતી થતી હોય છે. ચલો, ક્લિયર, આગળ વાત કરીએ. યસ, ઓકે, હવે વાત કરીએ, આપણે શું કહેવાય, બીટ ની વાત કરતા હતા, બીટ કોને કહેવાય, તો બીટ, બીટ ઇઝ ઇક્વલ ટુ એક સફાઈ કર્મચારી દ્વારા સાફ કરવામાં આવતો વિસ્તાર. બીટ ના ઘણા બધા પર્પઝ છે, આપણે એમએસડબલ્યુ ની વાત કરીએ છીએ, તો એમએસડબલ્યુ ની અંદર બીટ કોને કહેવાશે, તો એક સફાઈ કર્મચારી દ્વારા સાફ કરવામાં આવતો વિસ્તાર એને એક બીટ કહીશું. તો બીટ કઈ રીતે હોય છે, તો બહુ બધી વસ્તી હોય, વધુ ગીચ વસ્તી, મધ્યમ હોય, બરાબર છે, અને ઓછી ગીચ વસ્તી હોય, તો તમારે કઈ નથી યાદ રાખવાનું. હમણે કચરામાં કેવું યાદ રાખ્યું હતું, 250, 350, 450, 550 એ રીતે યાદ રાખ્યું હતું. તો સેમ ટુ સેમ અહીંયા આપણે શું યાદ રાખીશું, 250 યાદ રાખીશું, બરાબર. ત્યાં 100 પ્લસ કરતા હતા, જયારે બીટ આવે ત્યારે 250 પ્લસ કરીશું. બીજા 250 ઉમેરો કેટલો થઈ ગયો, 500. બીજા 250 ઉમેરો કેટલો થઈ ગયો, 700. 250, 500, 700 પૂરું થઈ ગયું, બરાબર. જો બતાવો તમને હવે, વધુ ગીચ વિસ્તાર છે ત્યાં, મેં તમને શું કહ્યું હતું, 250, તો 250 થી 350 મીટર. મધ્યમ ગીચ વિસ્તાર ત્યાં કેવું હતું, કેટલું કહ્યું હતું, 500, તો 400 થી 550 મીટર, અથવા 450 થી 550 મીટર. અને ઓછો ગીચ વિસ્તાર ત્યાં મેં તમને કેટલું કહ્યું, 750 થી 800, અથવા તો 900. ક્લિયર? યસ, એનવીબીડીસી આવશે ને, કેમ ના આવે, એનવીબીડીસી આવશે, ઓકે. ચલો, ડન,
આગળ આપણે વાતચીત કરીએ. સાત પગથિયા, આજે સાત પગથિયા છે એ બહુ જ મહત્વના છે, એ વારંવાર પરીક્ષામાં આવતા હોય છે. સાત પગથિયા જોઈ લે, ભાઈ કચરો હોય બરાબર, સૌથી પહેલા તમે કચરાનું શું કરશો, ભાઈ ઉત્પાદન, કચરાનું શું કરશો તમે ઉત્પાદન, તો સૌથી પહેલા કચરાનું ઉત્પાદન કરવામાં આવશે બરાબર. પછી આગળ જોઈએ, કચરાનું તમે ઉત્પાદન કરો તો એનું વર્ગીકરણ કરશો. વર્ગીકરણ એટલે લખી દઉં છું, વિભાજન, વિભાજન, વિભાજન કરીને એનો તમે સંગ્રહ કરશો. એનો તમે શું કરશો, સંગ્રહ બરાબર. ધારો કે મારા હું મારા ઘરે કચરો ઉત્પન્ન કરું છું તો ઉત્પાદન થયું, પછી એનું વિભાજન કરીશ, ભાઈ ભીનો કચરો બરાબર છે, ખાસ કરીને ભીનો જે કચરો હોય છે એ લીલા કલરની ડોલમાં નાખવામાં આવે છે, અને સૂકો જે કચરો હોય છે એ ભૂરા અથવા તો વાદળી રંગની ડોલમાં નાખવામાં આવે છે. આ પણ પ્રશ્ન આવ્યો, ભાઈ સૂકો જે કચરો હોય છે એ કયા પ્રકારની ડોલમાં નાખવામાં આવે છે, તો ભૂરા અથવા તો નીરો અથવા તો વાદળી, અને ભીનો કચરો હોય લીલા બરાબર. તો હું શું કરીશ, ભાઈ જે સૂકો કચરો હશે એ વાદળી, વાદળી જે બકેટ છે તમારું ડસ્ટબિન છે એમાં નાખીશ, અને ભીનો કચરો હશે લીલા બકેટમાં નાખીશ બરાબર. ચલો આગળ આપણે જોઈએ, પછી એનો એ ટેમ્પરરી બેસિસ ઉપર એટલે 24 કલાક માટે એનો સંગ્રહ કરી રાખીશ. હવે શું થશે ભાઈ, હવે ડોર ટુ ડોર વાળા, પેલા ગાડી વાળા, જે સફાઈ કર્મચારી, જે કલેક્શન વાન હશે, વેસ્ટ કલેક્શન વાન, એ તમારા ઘરે આવશે અને ડોર ટુ ડોર કલેક્શન કરશે, તમારો કચરો લઈ જશે. એને કહેશે, આપણે એને કહીશું એકત્રીકરણ. એને શું કહીશું, એકત્રીકરણ. તો એકત્રીકરણ થશે, કચરાનું શું થયું, એકત્રીકરણ. ચલો પહેલું ઉત્પાદન થયું, પછી વિભાજન થયું, પછી સંગ્રહ થયો, તમે સંગ્રહ કરી લેજો, પછી વેસ્ટ કલેક્શન વાન વાળા આવશે, એ શું કરશે, કચરાનું એકત્રીકરણ કરશે, એકત્રીકરણ કરશે. પછી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે. તમારી નાની નાની સોસાયટી છે એમાંથી સિટીનો જે મેઇન પોર્શન છે જ્યાં કચરાની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે તો ત્યાં લઈ જશે. તો પહેલા એના માટે શું કરશે, એનું ભાઈ વહન કરશે, કચરાનું ગાડી દ્વારા શું કરશે, વહન, વહન કરીને કચરો લઈ જશે જે તે સાઇટ છે, ફિક્સ સાઇટ, એ ફિક્સ સાઇટ ઉપર એ કચરો લઈ જશે. ત્યાં જઈને એની પર ટ્રીટમેન્ટ કરશે ભાઈ. એ કચરા ઉપર ટ્રીટમેન્ટ કઈ કઈ હોય છે, તો ઘણી બધી ટ્રીટમેન્ટ હોય છે. એના પર કમ્પોસ્ટિંગ કરતા હોય છે, સેનેટરી લેન્ડફિલિંગ કરતા હોય, ભસ્મીકરણ કરતા હોય બરાબર છે. એ સોરી, એ અલગ અલગ પ્રોસેસ છે ટ્રીટમેન્ટની અંદર. એ મેં તમને કહ્યું, એ નિકાલની પદ્ધતિ છે. ટ્રીટમેન્ટની અંદર રિસાયકલિંગ છે બરાબર છે, પછી એનર્જી પ્રોવાઇડિંગ છે, એનર્જી કચરામાંથી એનર્જી બનાવવું, પછી વર્મી કમ્પોસ્ટિંગ છે, વર્મી કમ્પોસ્ટિંગ. તો આ બધી ટ્રીટમેન્ટ છે. આગળ આવશે, આગળ તમને સમજાવીશ બરાબર. અત્યારે ફોકસ ના કરતા, અત્યારે હાલ ફરીથી યાદ રાખો, કચરાનું તમે શું કર્યું, ઉત્પાદન કર્યું, કચરાનું તમે શું ઉત્પાદન કર્યું, ઉત્પાદન કરીને એનું વિભાજન, વર્ગીકરણ કર્યું, વર્ગીકરણ કરીને એનું સંગ્રહ કર્યું, સંગ્રહ કરીને એનું એકત્રીકરણ, વેસ્ટ કલેક્શન વાન દ્વારા એકત્રીકરણ થયું, એ લોકોએ ટ્રાન્સપોર્ટેશન કર્યું, એની પર કચરા ઉપર ટ્રીટમેન્ટ થશે. ટ્રીટમેન્ટ એટલે અલગ અલગ પ્રક્રિયા થશે. શું થશે, પ્રક્રિયા. પછી આ છેલ્લે કચરો, જે બાકીનો કચરો વધશે, બાકીના કચરા ઉપર કઈ જ નહીં થાય, કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ નહીં લાગુ પડે, એનો સીધું જ આપણે શું કરી દઈશું, ડિસ્પોઝલ, એટલે કે ગુજરાતીમાં લખું છું નિકાલ. આ સાત વખત યાદ રાખવાના છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, જો તમારે સેનેટરી ઇન્સ્પેક્ટર બનવું હોય તો તમને આ ખબર હોવી જોઈએ બરાબર, સ્ટેપ ટુ સ્ટેપ ખબર હોવી જોઈએ. ફરીથી હું ડ્રો કરું છું, ફરીથી હું તમને લખાવું તો તમને વધારે યાદ રહેશે. પહેલું જુઓ તો ભાઈ કચરાનું ઉત્પાદન બરાબર, ઉત્પાદન એટલે આપણે કહીશું પ્રોડક્શન, ઉત્પાદનને શું કહીશું, પ્રોડક્શન. પછી કચરાનું ઉત્પાદન, પછી શું આવશે, એનું વિભાજન. વિભાજન એટલે એનું ક્લાસિફિકેશન અથવા તો સેગ્રેશન કહેવાય બરાબર, વેસ્ટ સેગ્રેશન અથવા તો વેસ્ટ ક્લાસિફિકેશન, કચરાનું વિભાજન. પછી આપણે એનો શું કર્યો, સંગ્રહ કર્યો ભાઈ. સંગ્રહ એટલે સ્ટોરેજ, આપણે શું કર્યું ભાઈ, એને કચરાને સ્ટોર કર્યો. સ્ટોર કરીને પછી એ કચરો તમે સ્ટોર કરો, પછી પેલા એકત્રીકરણ વાનવાળા આવશે, એ લઈ જશે. એટલે એકત્રીકરણ કરીશ, એકત્રીકરણ થશે એનું. એકત્રીકરણ એટલે કહીશું એને કલેક્શન, કચરાનું શું થશે, કલેક્શન કરીશું, ડોર ટુ ડોર કલેક્શન કરીશું. એ એકત્રીકરણ થશે, પછી કચરાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે, એટલે એનું વહન થશે. વહન એટલે ટ્રાન્સપોર્ટેશન. ટ્રાન્સપોર્ટેશન વહન કરીને કચરા ઉપર શું કરવામાં આવશે, રિસાયકલિંગની છે, વર્મી કમ્પોસ્ટિંગ છે, કચરામાંથી ઉર્જા બનાવવાની, આવી ઘણી બધી પ્રક્રિયા થશે. પ્રક્રિયા થશે, પ્રક્રિયાને આપણે કહીશું અંગ્રેજીમાં ટ્રીટમેન્ટ. આ
આ પૂરું થશે તમારું, છેલ્લે કઈ જ નહીં થાય, છેલ્લે કચરાનો કઈ જ નહીં થાય, તો કચરાનો નિકાલ કરવામાં આવશે, એને આપણે કહીશું ડિસ્પોઝલ. ઈએમસી ની પરીક્ષામાં પણ આમાંથી પ્રશ્ન હતો, ઈએમસી સબ સેનેટરી ઇન્સ્પેક્ટર ની પરીક્ષા હતી, એમાંથી આમાં પ્રશ્ન હતો, તમારી પરીક્ષામાં પણ આમાંથી પ્રશ્ન રહેશે. ક્લિયર? ચલો ડન, નોટ ડાઉન કરી શકો તમે કદાચ યાદ ના રહે તો. બહુ જોરદાર, થેન્ક યુ. ચલો પડી ખબર આગે ના, ઇઝ ઇટ ક્લિયર? તમે અંદર જ બોલજો. ચલો ચલો ક્લિયર. તો કચરાનો સાત પગથિયા જે હતા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખવાના છે, આમાંથી તમારો પ્રશ્ન આવશે. એ આ રીતે કંઈક લખેલું હોય તમારું, મેં તમને સમજાવ્યું શોર્ટમાં, પણ આ રીતે લખેલું હોય. એ કચરાનો ઉદ્ભવ ઓછો થાય ને તેનું ઉદ્ભવ સ્થાન ઓછા થાય ને તેનો પ્રયત્ન કરવાનો, એટલે કે કચરાનું ઉત્પાદન પહેલું. બીજું કે કચરાને મૂળ સ્થાને જ વિભાજન કરવાનું, જ્યાં કચરો છે ત્યાં ને ત્યાં જેનું વિભાજન કરવાનું. પછી તમે બધો કચરો ભેગો કરવાનો, પછી એક જગ્યાએ જેને અલગ કરો તો એમાં બહુ બધી મગજમારી થઈ જાય. એટલે કચરાની જ્યાં ઉદ્ભવ સ્થાન હોય ત્યાં જેને શું કરીશું, વિભાજન, સેગ્રેગેશન કરીશું. પછી ત્યાં ત્યાં જેનો સંગ્રહ કરીશું, ત્યાં ત્યાં જેને શું કરીશું, સંગ્રહ કરીશું. ઓકે, પહેલું ઉત્પાદન, વિભાજન, સંગ્રહ. ચોથું સંગ્રહ કર્યો પછી પેલા એકત્રીકરણ કરશે. શું કરશે? એકત્રીકરણ, ડોર ટુ ડોર કલેક્શન થઈ જશે એકત્રીકરણ, બરાબર. પછી એક કચરો એકત્રિત પછી એને શું થશે? વહન થશે. શેરીઓ સાફ કરવી અને ઘન કચરાનું વહન, બરાબર, ટ્રાન્સપોર્ટેશન. અને વહન કરીને જે તે સ્પીક સાઇટ પર લઈ જશે કચરો, બરાબર. પછી શું થશે? તો એના ઉપર કચરા ઉપર પ્રક્રિયા એટલે કે ટ્રીટમેન્ટ કરવામાં આવશે. પછી છેલ્લે એનો શું થઈ જશે? નિકાલ કરવામાં આવશે. ચલો ક્લિયર. ચલો ડન, આગળ જોઈએ. આ કચરાનું વિભાજન થઈ ગયું. આમાંથી પણ પ્રશ્નો હતા તમારે, જે વીએમસી છે, બરાબર છે, મેં તમને કરાવ્યું બધું જ કરાવ્યું છે. વીએમસીમાં બેઠો પ્રશ્ન, આ પ્રશ્ન હતો તમને, બતાવો કે રેસિડેન્ટ વેલફેર એસોસિએશન અથવા તો કોમ્યુનિટી બેઝડ ઓર્ગેનાઇઝેશન છે, એમાં 12 કુટુંબ માટે કેટલી સાઈઝનો ડસ્ટબિન જોઈએ? તો 60 લિટર. બેઠો જ પ્રશ્ન હતો તમારો, બરાબર. ઓકે, તો યાદ રાખજો, અહીંયા લખું છું. તમને પૂછે કે 12 કુટુંબ માટે પૂછે તો 60 લિટરની ડસ્ટબિન મૂકવાની. કેટલા લિટરની? 60 લિટરની. પછી 12ની જગ્યાએ તમને ડબલ કરી દે, 12ની જગ્યાએ 24 કુટુંબ. આ કુટુંબ છે અને આ તમારી ડસ્ટબિન છે, કચરા પેટી, ડસ્ટબિન, બરાબર. 12ની જગ્યાએ તમને 24 કરી દે, 24ની જગ્યાએ 12 ડબલ, તો 60ના ડબલ કેટલા થઈ ગયા? 120 લિટર. એકદમ ઇઝી છે, સાવ સરળ છે. 24ની જગ્યાએ 48 કરી દે, 48 કુટુંબ માટે, તો એના ડબલ, 120 ના ડબલ કેટલા થાય? 240 લિટર. ઓવર. આ 25 કિલો, એના ડબલ 50 કિલો, એના ડબલ 100 કિલો, પણ 100 કિલો ના આપેલો તો 96 કેજી આપે, બરાબર. તો અહીંયાથી પણ પ્રશ્ન હમણાં વીએમસી ની પરીક્ષામાં બંનેમાં, બરાબર છે, એમપીડબલ્યુમાં પણ પ્રશ્ન હતો અને સબ સેનેટરી ઇન્સ્પેક્ટરમાં પ્રશ્ન હતો. ઓકે, તો ખાસ યાદ રાખજો. પછી તમને પૂછે કે એમએસડબલ્યુ માં આપણે ગુજરાતની અંદર તો ટ્રાય સાયકલ આપણે યુઝ નથી કરતા, આપણે ઘણી બધી સીધી છે ને, અંદર પેલી પેન્ડલ રિક્ષા આવે, પેડલ રિક્ષા આવે છે, બરાબર, પેડલ રિક્ષા. તો એના દ્વારા કચરો શું કરવામાં આવતો હોય છે? ઉઠાવવામાં આવતો હોય છે. તો એ એમએસડબલ્યુ ની જે ટ્રાય સાયકલ હોય છે, બરાબર, એની કેપેસિટી કેટલી હોય છે એ પણ પૂછી લે તમને. તો 350 લિટર અથવા તો 140 કિલો, એ પણ યાદ રાખજો. ડન. ઓકે, તો આ યાદ રાખજો, સરળ છે. પછી તમને આવો પ્રશ્ન પૂછી લે કે ભાઈ જ્યાં રોજિંદા ઉપાડ થતો હોય, રોજિંદા કચરાનો ઉપાડ થતો હોય, અને 5 સભ્યો માટે કેટલા લીટરની તમે ડસ્ટબિન મૂકશો? 12 થી 15 લીટરની. રેગ્યુલર તમે નાની ડોલ મૂકતા હોવ છો, ઘરમાં મીડિયમ સાઈઝની ડોલ મૂકતા હોય છે, 12 થી 15 લીટરની હોય. ઓકે, 5 સભ્યો માટે 12 થી 15 લીટર. 12 કુટુંબ માટે પૂછે તો 60, 24 કુટુંબ માટે એનું ડબલ 120, અને 48 કુટુંબ માટે 120 નું ડબલ 240. ક્લિયર? આગળ જોઈએ. નેક્સ્ટ, ક્લિનિંગ ઇક્વિપમેન્ટ્સ. ભાઈ આમાં કઈ છે નહીં, આ બધા ક્લિનિંગ ઇક્વિપમેન્ટ્સ છે, સાફ સફાઈના સાધનો છે. એટલે તમને ખબર હોવી જોઈએ, લાંબા હાથાવાળું ઝાડુ છે, પાવડાઓ છે, હાથ લારીઓ છે,
યાંત્રિક જાડું સ્લીપર છે, આ પ્રકારના સ્લીપર મિકેનિકલ આવતા હોય છે સ્લીપર. પછી રીજનરેટિવ હવા જનરેટર છે, આવું તમે જોયું હશે ઘણી મોટા શહેરો હોય ત્યાં બધા સાધનો હોય છે, તો રીજનરેટિવ હવા જનરેટર કહેવાય. વેક્યુમ ક્લીનર બધું બરાબર છે, જે કચરો હોય તમારો એને સક કરી લેતો હોય છે. પછી વેક્યુમ સ્વીપર, આપણે વેક્યુમ સ્વીપર ઘરની અંદર પણ આપણે યુઝ કરતા હોય છે, ગાડીની અંદર કાર સાફ કરવા માટે પણ વેક્યુમ સ્વીપર લગાવતા હોય છે, બરાબર. એ બધું છે. ચલો હવે ઘણી જગ્યા એવું થાય કે વેસ્ટ કલેક્શન વાન વાળા હોય, એ ક્યારેક ઘરે જાય ના જાય, સોસાયટીમાં જાય ના જાય, એના માટે આપણે ટેકનોલોજીનો પણ યુઝ કરીએ છીએ. તો કદાચ ક્યારેક એ ટેકનોલોજીનો તમને ફૂલ ફોર્મ પૂછે લે, આનું તો તમને પૂછાઈ ગયું છે એક આ ફૂલ ફોર્મ અને આ ફૂલ ફોર્મ તમારી પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. જોઈ લઈએ, GIS જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ, બસ એનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. GPS બહુ વાર પૂછાઈ ગયું રેગ્યુલર પરીક્ષામાં, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. નેક્સ્ટ છે RFID. RFID આ અલગ પ્રકારનો ટેગ આવે, બરાબર. એ ચીપ આવે, એક પ્રકારની ચીપ લગાયેલી હોય જ્યાં ત્યાં, એના પરથી તમારી આઈડેન્ટિફિકેશન થાય, બરાબર. જ્યારે તમે શું કહેવાય પોલીસને રનિંગ કરતા હોય તો તમારા પગે પણ બાંધેલી હોય છે. બટ અત્યારે હાલમાં નવો કાયદો આવ્યો છે ઢોર માટેનો, ઢોર માટેનો કાયદો આવ્યો છે, બરાબર. તો ઢોર માટે જે કાયદો હોય છે આ AMC કોર્પોરેશનમાં આવેલો છે, AMC કોર્પોરેશન લાગુ પડ્યો છે. તો જે ઢોર હોય છે એને આપણે RFID ટેગ લગાવવાના છે. શું લગાવવાના છે? RFID ટેગ. એના પરથી ખબર પડી જાય કે આ ગાય છે કે આ ભેંસ છે કે વોટ એવર જે પણ પ્રાણી છે એ કોનું છે, એનો મકાન માલિક કોણ છે. કારણ કે એ સીધો જ બરાબર પ્રાણીનું તો ફાઇન કરી નાખશે કે સીધું જ આપણે RFID ટેગ લગાવેલા એના પરથી ખબર પડી કે આનો માલિક કોણ છે, તો સીધું જ આને એના નામે આપણે દંડ ઇસ્યુ કરી શકીએ, બરાબર. તો RFID નું પૂરું નામ જોજો તમે, રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન, રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન. પછી બીજું છે GPRS, જનરલ પેકેટ રેડિયો સર્વિસ, આ પણ પ્રશ્ન આવી ગયેલો છે. CPCB, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, બરાબર. તો આના પૂરા નામ તમે યાદ રાખજો, જ્યાં ખબર ના પડે ત્યાં પૂછી શકો. હા, કઈ જરૂર નથી અત્યારે હાલ, બરાબર. હવે MSW પર આમાંથી પ્રશ્નો આવે, વારંવાર આવે કે MSW પર તમે શું શું ટ્રીટમેન્ટ કરી શકો, કઈ કઈ પ્રક્રિયા કરી શકો. તો પહેલું રિસાયક્લિંગ કરી શકો અથવા તો રિકવરી કરી શકો. રિસાયક્લિંગ એટલે શું? તો કોઈ પણ વસ્તુ જે હોય તમારી, કોઈ પણ વસ્તુ, ધારો કે પ્લાસ્ટિક, માન લો કે પ્લાસ્ટિક નો મારી પાસે રમકડું છે, પ્લાસ્ટિક નું શું છે, મોડું રમકડું છે, એ મારી પાસે આવું, હું એને પીગાડી દઉં છું, એનું શું કરી દઉં છું, પીગાડી દઉં છું. પીગાડી પછી એમાંથી હું પ્લાસ્ટિક નો કપ બનાવી દઉં છું, પ્લાસ્ટિક નો ગ્લાસ બનાવી દઉં છું. તો આ રિસાયક્લિંગ થયું કહેવાય. આ શું થયું કહેવાય? રિસાયક્લિંગ થયું કહેવાય, બરાબર. તો રિસાયક્લિંગ કરી શકો. પછી રિકવરી, આ રમકડું છે સીધું જ એનો યુઝ કરી લઉં, એનો કપ ના બનાવું, હું એનો સીધો જ યુઝ કરી લઉં, તો એને એવું કહેવાય, બરાબર. રિકવરી કહેવાય, એને શું કહેવાય? રિકવરી, બરાબર. પછી કમ્પોસ્ટિંગ, અલગ અલગ પ્રકારનું ખાતર બનતું હોય છે. ખાતર બનાવવા માટે ઘણા બધા પ્રકારની કમ્પોસ્ટિંગ મેથડ જોઈએ છે. આપણે સૌથી વધારે જે ફેમસ હોય છે વર્મી કમ્પોસ્ટિંગ, હળસિયા દ્વારા ખાતર બનાવીએ છીએ, બરાબર. જે વર્મી કમ્પોસ્ટિંગ હોય છે એની જે ખાડો હોય છે એનું ટેમ્પરેચર કેટલું હોય છે, આ પરીક્ષામાં પ્રશ્ન આવી ગયેલો છે. 28-72°C, 28-32°C, બરાબર. વર્મી કમ્પોસ્ટિંગ, કમ્પોસ્ટિંગ ની અંદર જે ખાડો હોય છે એનું ટેમ્પરેચર કેટલું છે? 28-32°C. ભાઈ આ શું ભણી રહ્યા છે? કચરો છે, કચરા ઉપર તમે કઈ કઈ પ્રક્રિયા કરો છો? તો પહેલી જ છે રિસાયક્લિંગ ની પ્રક્રિયા. કચરાનો તમે શું કરશો? રિસાયક્લિંગ કરશો, બરાબર. ઘણો કચરો છે એનું સદન સમય સીધો રિકવર કરી લેશો, સીધો એનો યુઝ કરી લેશો. નેક્સ્ટ જોઈએ કે કમ્પોસ્ટિંગ કરશો. હવે કમ્પોસ્ટિંગ ના પ્રકાર ઘણા બધા છે, તમે જોઈ શકો. વિન્ડો કમ્પોસ્ટિંગ છે, આરસ્ટડી કમ્પાઇલ કમ્પોસ્ટિંગ છે, ઇનવર્સલ કમ્પોસ્ટિંગ છે, ડિસેન્ટ્રલાઇઝ કમ્પોસ્ટિંગ છે. પણ સૌથી જે ફેમસ છે તમારું એ ખાસ યાદ રાખજો, વર્મી કમ્પોસ્ટિંગ. એમાંથી પ્રશ્ન આવતો, એનો જે ખાડો હોય છે એનું ટેમ્પરેચર કેટલું હોય છે? 28-72°C, 28-32 નહીં, બરાબર, 28-32°C ડિગ્રી ટેમ્પરેચર હોય છે. ચલો, તો તમે આટલું ખાતર બનાવી શકો, રિસાયક્લિંગ કરી શકો, રિકવરી કરી શકો. એના સિવાય બીજી શું શું પ્રોસેસ કરી શકો, બરાબર? તો કચરામાંથી એનર્જી, કચરામાંથી તમે ઉર્જા બનાવી શકો. કચરામાંથી શું બનાવી શકો? ઉર્જા. કઈ કઈ રીતે બનાવી શકો? તો ખાસ યાદ રાખવાનું છે, આમાંથી પ્રશ્ન આવેલો છે ભાઈ, બરાબર. ઇન્સિનરેશન એટલે કે ભસ્મીકરણ. ભસ્મીકરણ કરો એટલે તમને બધું સળગાવવું પડે, તો એમાંથી તમને ઉષ્મા ઉર્જા પ્રાપ્ત થાય. કઈ ઉર્જા પ્રાપ્ત થાય? ઉષ્મા ઉર્જા. પછી બાયોમિથેનેશન છે, બાયોમિથેનેશન એને આપણે કહીએ છીએ બાયોગેસ પ્લાન્ટ. બાયોગેસ પ્લાન્ટમાં તમને મિથેન મળે છે. કયો વાયુ મળે છે? મિથેન. મિથેન એ બળતણ તરીકે ઉપયોગી થાય છે, મિથેન વાયુ. મિથેન નું અણુસૂત્ર શું છે? CH4 છે, બરાબર. CH3, બરાબર. CH3, CH4 છે, સોરી, બરાબર. મિથેન નું અણુસૂત્ર શું છે? CH4 છે. અને એનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો? તો બળતણ તરીકે ઉપયોગ કરો છો.
ફ્યુઅલ તરીકે યુઝ કરો છો, અને બાકીનો જે વેસ્ટ મટીરિયલ હોય છે બાયોગેસની અંદર એનું તમે ખાતર તરીકે યુઝ કરો છો, બરાબર? તો આ પણ પ્રક્રિયા કરો છો તમે. પછી પાયરોલિસિસ, એન્ડ અથવા તો પાયરોલિસિસ ને આપણે કહીએ છીએ ગેસિફિકેશન, પાયરોલિસિસ અથવા તો ગેસિફિકેશન. પાયરોલિસિસ શું છે? તો કોઈ પણ વસ્તુ હોય એને જે તે વસ્તુ હોય એમાં કન્વર્ટ કરી દેવું, બરાબર? એને કહેવાય કે ધારો કે તમે, બરાબર છે, આપણે સાદા બનેલા છે, પાણી પાણીના બનેલા છે સૌથી વધારે, તો હાઇડ્રોજન અને પાણીનું અણુસૂત્ર શું છે? H2O. તો હાઇડ્રોજન ઓક્સિજન, તો તમને તમારું, બરાબર છે, તમને શું કહેવાય, તમારું ગેસિફિકેશન અથવા પાયરોલિસિસ કરવામાં આવે તો તમે સીધા હાઇડ્રોજન બની જાઓ કે ઓક્સિજન બની જાઓ, બરાબર? તો એને કહેવાય પાયરોલિસિસ પ્રક્રિયા. પછી રિફ્યુઝ્ડ ફ્યુઅલ ડિરાઇવ, રિફ્યુઝ્ડ ફ્યુઅલ ડિરાઇવ એટલે કે જે કચરો હોય છે એમાંથી તમે બળતણ મેળવતા હોય છે, જેમ કે આગળ એક આવશે પેલેટ, બરાબર? પેલેટ બનાવવા, પેલેટ નાના નાના ટેબ્લેટ જેટલાના ફોર્મ હોય છે, એને તમે બળતણ તરીકે યુઝ કરી શકો, ક્લિયર? ભસ્મીકરણ માંથી કઈ ઉર્જા મળે? તો ઉષ્મા ઉર્જા મળશે ભાઈ, બરાબર? યસ. વર્મી કમ્પોસ્ટિંગમાં એરોબિક અને અનએરોબિક બંને આવે, વર્મી કમ્પોસ્ટિંગમાં એરોબિકમાં આવે પણ અને અનએરોબિક બંને આવે, કારણ કે કચરાને આપણે ઉપર નીચે કરતા હોઈએ છીએ, કચરાના ઉપરના ભાગમાં તમે કરશો તો એને ઓક્સિજન મળતું હોય એટલે એરોબિક, અને નીચે અંદર અનએરોબિક પ્રોસેસ પણ થતી હોય છે, ક્લિયર? ચલો આગળ જોઈએ. રિસાયક્લિંગના ફાયદા, બરાબર? રિસાયક્લિંગના ફાયદા તમે વાંચી શકો કે છે નહીં. આ પ્રશ્ન વારંવાર આવ્યો તમારો, આ પ્રશ્ન બહુ જ વાર આવ્યો, બરાબર? 2-3 પરીક્ષામાં આવી ગયો MSW માંથી, ભાઈ કે આપણે 1 ટન જેટલો કાગળ છે રિસાયક્લિંગ અને રિયુઝ કરીએ, 1 ટન કાગળ આવ્યો તમારી પાસે, એનું તમે રિસાયક્લિંગ અને રિયુઝ કરો તો એનાથી શું શું ફાયદા થઈ શકે? પહેલું તો 17 જે વૃક્ષો છે તમારા કપાતા અટકી જાય, 17 જેટલા વૃક્ષો નવા જે કપાય એ અટકી જાય. 25,000 લિટર પાણીનો બચાવ થાય, કાગળ બનાવવા માટે પાણીનો યુઝ થાય, એની કાગળનો યુઝ કરીશું તો આ 25,000 લિટર પાણી વપરાશે નહીં. પછી 41,000 કિલોવોટ તમારી ઉર્જા બચી જાય, કાગળ બનાવવા માટે મશીનરી ચલાવવી પડે, એના માટે ઇલેક્ટ્રિસિટી જોઈએ, તો 41,000 કિલોવોટ જેટલી ઉર્જાની બચત થશે. 30 કિલોગ્રામ હવાનું શું થાય? પ્રદૂષણ થાય. કોઈ પણ મશીન તમે ચલાવો તેમાંથી તમને ખબર છે કે, બરાબર, એર પોલ્યુશન થતી હોય છે, તો એ પોલ્યુશન બચી જશે કેટલા કિલો? 30 કિલોગ્રામ. અને 1 ઘન મીટર ભૂમિપુરાણની જમીન બચશે. કે આ શું છે? તો આ જે 1 ટન રિસાયક્લિંગ કાગળ છે એને તમે માની લો કે કચરો છે તમારે ફેંકવો હોય, તો ફેંકવા માટે જગ્યા તો જોઈએ, જગ્યા માટે તમારે કઈ મેથડ યુઝ કરવી પડે છે? સેનેટરી લેન્ડફિલિંગ એટલે કે ભૂમિપુરાણની મેથડ યુઝ કરવી પડે છે. પણ જો તમે એ કાગળનો ઉપયોગ કરી લો તો એ, બરાબર, એ ભૂમિપુરાણ તમારું હશે એ બચી જશે, 1 ઘન મીટર જેટલી તમારી જગ્યા બચી જાય, ક્લિયર? ચલો, ઇઝ ઇટ ક્લિયર? આગળ જોઈએ. કચરા નિકાલની પદ્ધતિ, ભાઈ કચરા તમે જોયું હમણાં કે કચરાની પર પ્રક્રિયા કઈ કરો છો, તો ગેસિફિકેશન કરતા હતા, પાયરોલિસિસ કરતા હતા, બરાબર? પછી બાયોમિથેનેશન, બાયોગેસ પ્લાન્ટ પણ આપણે જોયો, પછી આપણે જોયું રિસાયક્લિંગ પણ જોયું, રિકવરી પણ જોયું, ફર્મી કમ્પોસ્ટિંગ પણ જોયું, કમ્પોસ્ટિંગ પણ જોયું અલગ અલગ. હવે કચરો છે તો કચરા ઉપર તમે કઈ કઈ પ્રોસેસ કરો, ભાઈ કચરાને તમે શું શું કરી શકો બીજું, બરાબર? તો જોઈએ. પહેલો તો તમે ભસ્મીકરણ કરશો કચરાનું, નિકાલ. હવે માની લો કે કચરો છે તમારી પાસે, તમે એમાંથી બળતણ મેળવી લીધું, ખાતર બનાવી લીધું, હવે નકામો જે કચરો પડ્યો છે એનું તમે શું કરશો, એને કહેવાય ડિસ્પોઝલ. તો પહેલું તમે કરી શકો ભસ્મીકરણ. પહેલું શું કરી શકો તમે? ભસ્મીકરણ કરી શકો. શું કરી શકો? ભસ્મીકરણ કરશો, ક્લિયર? પછી ડમ્પિંગ કરી શકો. સૌથી ખરાબમાં ખરાબ મેથડ છે ભાઈ ડમ્પિંગ. ડમ્પિંગ એટલે શું? ધારો કે તમારી જમીન છે તો એની પર સીધો કચરો નાખી દેવો, તો કચરો તમે નાખી દો, ધીમે ધીમે એ પહાડ બની જાય. આ કહેવાય ડમ્પિંગ તમારું, બરાબર? આનાથી શું થાય? એક તો હવાનું પ્રદૂષણ થાય, વરસાદનું પાણી આવે, પાણી પર પડે તો પાણીનું પ્રદૂષણ થાય, એ પાણી જમીનમાં જાય તો જમીનનું પણ પ્રદૂષણ થાય. આ કચરો જમીન પર પડ્યો છે તો હવા, પાણી અને જમીન ત્રણેયનું પ્રદૂષણ ડમ્પિંગના લીધે થાય છે. ડમ્પિંગની મેથડ, બરાબર છે, બધી જગ્યાએ કોમનલી યુઝ થતી હતી પણ હવે યુઝ કરવામાં નથી આવતી, પણ ઘણા બધા જે નાના નાના સિટીઝ છે એ આ મેથડ અત્યારે હાલ યુઝ કરે જ છે. ઓકે, ચલો.
આગળ જોઈએ, ભસ્મીકરણ જોઈ લીધું, ડમ્પિંગ જોઈ લીધું, હવે જોઈએ આપણે સેનેટરી લેન્ડફિલિંગ, લાસ્ટમાં જોઈએ બરિયલ મેથડ. શું છે બરિયલ? કે કચરો છે, કચરાને તમે દાટી દો, કચરાને તમે શું કર્યો, દાટી દો. તો આ પણ મેથડ યુઝ થતી હોય છે, કેટલાક કિસ્સામાં થતી હોય છે, ખાસ કરીને જે તમારો ભીનો કચરો હોય છે, જે બાયોડિગ્રેડેબલ કચરો હોય છે, એના માટે સુટેબલ મેથડ છે આ. પછી વાત કરીએ મેન્યોર પિટ્સ. મેન્યોર પિટ્સ એટલે કે ઉકરડા, ખાડો કરી દેવાનો પહેલા, એની અંદર પછી કચરો નાખવાનો. તો એ મેન્યોર પિટ્સ છે, એ કચરાનું પછી શું બની જતું હોય છે, ખાતર બની જતું હોય છે. બટ મેન્યોર પિટ્સ ની અંદર આપણે ખાસ કરીને કેવા પ્રકારનો કચરો નાખીએ છીએ, અહીંયા પણ બાયોડિગ્રેડેબલ નાખીએ છીએ. અહીંયા તમે બાયોડિગ્રેડેબલ કચરો નાખો બરાબર, તો એનું શું કહેવાય, વિઘટન થશે, અને વિઘટન થઈને શું ઓટોમેટિક શું બની જશે, ખાતર બની જશે. બટ ક્યારે જો આની અંદર જે બાયોડિગ્રેડેબલ ના થાય એવો નિષ્ક્રિય કચરો આવી જાય, તો પછી એ વિઘટનની પ્રોસેસ હોય છે એ પ્રોપર રીતે થતી નથી, એટલે એનો યુઝ ના કરી શકીએ, એટલે એટલી બધી સુટેબલ મેથડ નથી. પછી નેક્સ્ટ જોઈએ કમ્પોસ્ટિંગ બરાબર. કમ્પોસ્ટિંગ, કમ્પોસ્ટિંગ એટલે ખાતર બનાવવાનું. ખાતર ક્યાંથી બને, મેં હમણાં જ કહું કે ખાતર ક્યારે બને, કે જ્યારે એ કેવો કચરો હોય, વિઘટન થાય એવો, એટલે કે સડી જાય એવો કચરો હોવો જોઈએ. કેવો કચરો હોવો, સડી જાય એવો કચરો કયો છે, ભીનો કચરો, ભીનો કચરો હોવો જોઈએ, ભીનો કચરો અથવા તો સૂકો કચરો કે જેનું વિઘટન થઈ શકે બરાબર, વિઘટન થઈ શકે એવો કચરો હોઈ શકે, તો જ એનું કમ્પોસ્ટિંગ કરી શકીએ બરાબર. તો એમાં બે મેથડ આવે છે, એરોબિક મેથડ અને બીજી કઈ છે, અનએરોબિક મેથડ. એરોબિક મેથડ ની અંદર આમ વાત કરી કે વર્મી કમ્પોસ્ટિંગ, આની અંદર ખાડો કરવામાં આવે છે બરાબર. શું કરો, મેં ખાડો કર્યો, ખાડામાં કચરો નાખ્યો, એના ઉપરથી હું ઓપન રાખીશ, ઉપરથી ખુલ્લું રાખીશ, એટલે હવામાંથી શું મળશે, એને ઓક્સિજન મળશે. શું મળશે, ઓક્સિજન. પછી શું કરીશ, આ નીચે વાળો કચરો છે બરાબર, એને ઉપર લઈશ, ઉપર વાળો કચરો નીચે લાવી દઈશ. એ થઈ ગઈ તમારી એરોબિક મેથડ, જેમાં શું મળે છે, એને ઓક્સિજન, એના કચરાને ઉપર નીચે કરવામાં આવે છે, એટલે એને મિકેનિકલ મેથડ કહેવાય છે. મિકેનિકલ મેથડ ખાસ યાદ રાખજો, શું યાદ રાખજો, મિકેનિકલ મેથડ બરાબર. ચલો એરોબિક આપણે વાત કરીએ કે કમ્પોસ્ટિંગ હોય છે બે પ્રકારનું આવે, ખાસ યાદ રાખવાનું છે, આમાંથી તમારો પ્રશ્નનો જવાબ પ્રશ્ન આવશે તમારો કે ભાઈ કમ્પોસ્ટિંગ કેટલા પ્રકારે થાય છે, તો બે પ્રકારે. એક મિનિટ હું લખીને સમજાવું તમને. કમ્પોસ્ટિંગ છે એ બે પ્રકારે થતું હોય છે, એક એરોબિક અને બીજું અનએરોબિક. એરોબિક અને બીજું કયું છે, અનએરોબિક. એરોબિક ની અંદર શું થાય છે બરાબર, તો એની અંદર ઓક્સિજન સપ્લાય થતો હોય છે, ઓક્સિજન ની હાજરીમાં થતો હોય. અનએરોબિક ની અંદર બરાબર ઓક્સિજન સપ્લાય થતો નથી. એરોબિક મેથડ નું શું કહેવાય છે, મિકેનિકલ મેથડ. મિકેનિકલ મેથડ એટલે કમ્પોસ્ટિંગ માં છેલ્લે શું, કમ્પોસ્ટિંગ એટલે ખાતર બનાવવું. શું થાય, ખાતર બનાવવું. અનએરોબિક ની અંદર આપણે શું કરીએ છીએ, ખાડો કરીએ છીએ અને એ ખાડાને માટી વડે પૂરી દઈએ છીએ. પેલા તો કચરો નાખવાનો ભાઈ અંદર, અહીંયા તમે કચરો નાખશો, આ કચરો તમે નાખ્યો બરાબર, આ કચરો તમે નાખ્યો, ઉપરથી માટીનું કવર કરી દીધું, તો હવામાંથી જે ઓક્સિજન મળવો જોઈએ એ ઓક્સિજન મળશે નહીં, તો એની તો શું થાય, તો ઘણા બધા બેક્ટેરિયા હોય છે ઓક્સિજનની ગેરહાજરીમાં કચરાનું વિઘટન કરતા હોય, તો કે ભાઈ અનએરોબિક મેથડ. ખાસ કરીને આને કઈ, આની જે બીજું નામ છે યાદ રાખવાનું છે, વારંવાર પરીક્ષણ પૂછાઈ ગયું છે, એને કહેવાય છે બેંગ્લોર મેથડ. કઈ મેથડ કહેવાય છે, બેંગ્લોર મેથડ. ચલો ક્લિયર, તો એ ધીમું ધીમું જોવું હોય આ બરાબર, તો એના માટે MSW નો લેક્ચર છે, તમે જોઈ શકો. આ રિવિઝન મેથડ, રિવિઝન ચાલે છે, અહીંયા ફાસ્ટ ચાલશે. ગોટ ઇટ? ચલો આગળ જોઈએ આપણે. હવે આપણે જોઈએ સેનેટરી લેન્ડફિલિંગ. હવે કચરા માટે અલગ અલગ આપણે શું જોઈએ છે, ડિસ્પોઝલ જોઈએ છે. કચરાનું શું જોઈએ છે, ડિસ્પોઝલ, નિકાલ. કઈ કઈ રીતે કરી શકીએ, તો ફરીથી કરો કે ભસ્મીકરણ, ભસ્મીકરણ કરી શકો તમે, ઇન્સિનરેશન કરી શકો, ભસ્મીકરણ. બીજું શું કરી શકો, ડમ્પિંગ કરી શકો, ડમ્પિંગ. બીજું શું કરી શકો, મેન્યોર પિટ્સ, ઉકરડા. મેન્યોર પિટ્સ, ઉકરડા વડે તમે કચરાનો ડિસ્પોઝ, નિકાલ કરી શકો કચરાનો. પછી બરિયલ મેથડ, બરિયલ
મેથડ તમે યુઝ કરી શકો, બરે મેથડ યુઝ કરી શકો, સાથે સાથે બીજું શું કરી શકો, એનું કમ્પોસ્ટિંગ, ખાતર બનાવી શકો, બરાબર, છેલ્લે કચરા નિકાલ માટે ખાતર બનાવી શકો, અથવા તો બીજું તમે શું કરી શકો, સેનેટરી લેન્ડફિલિંગ. હા, કચરા નિકાલની સૌથી ઉત્તમ પદ્ધતિ છે. એ કચરા નિકાલની સૌથી ઉત્તમ પદ્ધતિ કઈ છે? તો સેનેટરી લેન્ડફિલિંગ છે, બરાબર. ક્લિયર? હવે આપણે જોઈએ સેનેટરી લેન્ડફિલિંગ. શું જોઈએ? સેનેટરી લેન્ડફિલિંગ. કચરા નિકાલની પદ્ધતિ જોઈએ છે, એમાં જોઈએ કચરા નિકાલની સૌથી ઉત્તમ પદ્ધતિ કઈ છે? તો સેનેટરી લેન્ડફિલિંગ છે. યસ, લેક્ચર એપમાં રહેશે. કુલ કેટલી રીતે નિકાલ કરી શકાય એવો કોઈ પ્રશ્ન ના બની શકે, બરાબર. કેમ કે તમે આમ તો જોવા જાઓ તો લોટ્સ ઓફ મેથડ છે, બરાબર. તમારે જેટલી ભણવાની આવેલી હું ભણાવું છું, કેટલા પ્રકારે કરી શકાય એવો ના આવે પ્રશ્ન. ઓકે, ચલો, સેનેટરી લેન્ડફિલિંગ. સેનેટરી લેન્ડફિલિંગ એને કહીએ છીએ આપણે સ્વચ્છતા પૂર્વક ભૂમિપુરા, બરાબર. સ્વચ્છતા પૂર્વક ભૂમિપુરા ત્રણ રીતે કરવામાં આવે છે, ત્રણ મેથડ છે. પહેલી જે મેથડ છે એ છે ટ્રેન્ચ મેથડ, ટ્રેન્ચ મેથડ. બીજી જે મેથડ છે, ઈસી વધારો, ચલો, બીજી, પહેલી છે ટ્રેન્ચ મેથડ, બરાબર છે. બીજી છે રેમ્પ મેથડ. બીજી કઈ છે? રેમ્પ મેથડ છે. અને ત્રીજી છે તમારી મેથડ, બરાબર છે. ટ્રેન્ચ મેથડ, રેમ્પ મેથડ અને ત્રીજી છે, એક મિનિટ, પહેલું જોડાવ પદ્ધતિ, યસ, એરિયા મેથડ. એરિયા મેથડ, ચલો. આ ત્રણ પ્રકારની પદ્ધતિ સેનેટરી લેન્ડફિલિંગની તમને પૂછે. આવો તમને પૂછી શકે, બટ સેનેટરી લેન્ડફિલિંગ કેટલા પ્રકારે, કેટલી પદ્ધતિ વપરાતી હોય છે કોમનલી? તો ત્રણ પ્રકારે વપરાતી હોય છે. પહેલી ટ્રેન્ચ મેથડ છે, બીજી રેમ્પ મેથડ છે, ત્રીજી છે એરિયા મેથડ. હવે રેમ્પ મેથડની અંદર શું થાય, ટ્રેન્ચ મેથડની અંદર શું થાય છે, જ્યારે તમારી જમીન આ એકદમ સાવ સમતલ હોય, જમીન કેવી હોય, સમતલ હોય, ત્યારે હું શું કરીશ, ત્યારે હું ખાડો કરી દઈશ, આ રીતે 2 મીટર ઊંડો ખાડો કરી દઈશ, બરાબર. આ ખાડો કરીશ, ખાડામાં કચરો નાખીશ અને પછી ગુરોણ કરી દઈશ. આ થઈ ગયું સેનેટરી લેન્ડફિલિંગ. આ શું થઈ ગયું? સેનેટરી લેન્ડફિલિંગ. હવે રેમ્પ મેથડની વાત કરીએ. રેમ્પ મેથડ ક્યાં વપરાય છે? રેમ્પ મેથડ ને આપણે કહીએ રેમ્પ એટલે ઢાળ, ઢોળાવ પદ્ધતિ કહીએ ગુજરાતીમાં. શું કહીશું? ઢોળાવ પદ્ધતિ, બરાબર. આવાસથી કેટલો દૂર હોવું જોઈએ, હમણાં ઘર આવું તમને, બરાબર. પહેલા જોઈ લઈએ રેમ્પ મેથડ. જ્યાં તમારું આવી જમીન હોય, ઢોળાવવાળી પદ્ધતિ હોય, તો ત્યાં હું શું કરીશ, જ્યાં અહીંયા ઢોળાવ છે ભાઈ, અહીંયા કચરો નાખી દઈશ અને આ ને સમતલ બનાવી દઈશ. અહીંયા કચરો નાખી દઈશ, સમતલ બનાવી દઈશ. અહીંયા કચરો નાખી દઈશ, સમતલ બનાવી, જમીનને શું બનાવી દઈશ, સમતલ બનાવી દઈશ. તો આ રેમ્પ મેથડ થઈ ગયું. અહીંયા મેં કોઈ ખાડો નથી કર્યો. અહીંયા જે રીતે જમીન છે, જમીનનો જે બરાબર જે ઢોળાવવાળો ભાગ છે એને મેં યુઝ કરી લીધો અને એને પછી પેક કરી દીધું, બરાબર, કવર કરી દીધું. આ થઈ ગયું રેમ્પ મેથડ. આ શું થઈ ગયું? રેમ્પ મેથડ. ત્રીજી જે મેથડ છે એ એરિયા મેથડ છે. ધારો કે કોઈ જગ્યા આમ સમતલ છે, પણ ઘણી વખતે આમ જમીનમાં ખાડો પડી ગયો હોય, એટલે સમતલ જમીન હોય ને કુદરતી રીતે ખાડો પડી ગયો હોય, અને કહેવાય કુદરતી રીતે ગર્ત થઈ ગયેલું હોય, તો ત્યારે આપણે આ મેથડ યુઝ કરીએ છીએ. એને કહીશું એરિયા મેથડ અથવા તો ક્ષેત્ર પદ્ધતિ. ક્ષેત્ર પદ્ધતિ, જયારે ખાડો થઈ ગયો છે, આ ખાડાની અંદર હું કચરો નાખી દઈશ અને જમીનને શું બનાવી દઈશ, સમતલ બનાવી દઈશ. ફરીથી સેનેટરી લેન્ડફિલિંગની ત્રણ પદ્ધતિ છે. પહેલી છે ટ્રેન્ચ મેથડ. ટ્રેન્ચ મેથડ ને આપણે કહીએ છીએ લાંબા સાંકડા ખાડાની પદ્ધતિ. લાંબો સાંકડા ખાડાની પદ્ધતિ, આની અંદર શું કરવામાં આવે છે, જમીન તમારું ફ્લેટ હોય છે, જમીન શું હોય છે, તમારું ફ્લેટ હોય છે, તો ખાડો જ નથી હોતો, તો આપણે મેન્યુઅલી ખાડો કરવાનો. કેટલા મીટર ઊંડો? 2 મીટર ઊંડો. 2 મીટર ઊંડો ખાડો કરીશ, કચરો ભરીશ, માટીથી ભૂરવંગ કરી દઈશ. આ થઈ ગઈ ટ્રેન્ચ મેથડ. બીજી છે રેમ્પ મેથડ, ઢોળાવ પદ્ધતિ, બરાબર.
જમીન તમારી ઢોળાવ વાળી હોય તો ઢોળાવ જ્યાં થતો હોય એ કચરો નાખીને એને પેક કરી દઈશ, પૂરણ કરી દઈશ. બરાબર, આ થઈ ગઈ તમારી રેમ્પ મેથડ અથવા તો ઢોળાવ પદ્ધતિ. ત્રીજી પદ્ધતિ છે, ત્રીજી કઈ પદ્ધતિ હતી? તો એરિયા મેથડ હતી, એરિયા મેથડ અથવા તો ક્ષેત્ર પદ્ધતિ. ત્રણ ત્રણ પદ્ધતિ મોસ્ટ આઈએમપી છે. ક્ષેત્ર પદ્ધતિની અંદર આપણે શું કરીએ છીએ? ક્ષેત્ર પદ્ધતિની અંદર ખાસ આપણે તમારી જમીન સમતલ વાળી જ હોય છે, પણ કુદરતી રીતે ખાડો પડી ગયો ભાઈ. ભાઈ જમીન સમતલ છે, ખાડા ત્યાં ઢોળાવ પદ્ધતિમાં તો જમીન જ ઢોળાવ વાળી હતી, અહીંયા જમીન તમારો ફ્લેટ છે પણ ખાડો થઈ ગયેલો છે. બરાબર, તો એ ખાડામાં હું કચરો નાખીશ અને એને પૂરણ કરી દઈશ. આ થઈ ગઈ તમારી એરિયા મેથડ અથવા તો ક્ષેત્ર પદ્ધતિ. ચલો ક્લિયર? યસ જયદેવભાઈ, ચલો ક્લિયર. બધું જ કરાવું તમને. હવે જે આ સેનેટરી લેન્ડફિલિંગ ની સાઈડ છે એનો ક્રાઇટેરિયા છે, એનો માપદંડ છે, થોડો ઘણો માપદંડ છે કે ભાઈ અહીંથી આટલું દૂર ના હોવું જોઈએ, અહીંથી આટલું દૂર ના હોવું જોઈએ, અહીંથી આટલી ના દૂર હોવું જોઈએ. તો માન લો કે તમારે ત્યાં આજુબાજુમાં આ સેનેટરી લેન્ડફિલિંગ ની તમે સાઈડ બનાવો, ત્યાં નદી હોય અથવા તો ઝરણું હોય, નદી અથવા તો ઝરણું હોય, તો એનાથી 100 મીટર ના એરિયામાં ના હોવું જોઈએ. ભાઈ કેટલા મીટર ના એરિયામાં? 100 મીટર ના એરિયામાં નદી અથવા તો આ માન લો કે તમે સાઈડ બનાવી ખાડો કર્યો અહીંયા, તો એનાથી 100 મીટર ના એરિયામાં નદી અથવા તો ઝરણું ના હોવું જોઈએ. 100 મીટર થી દૂર હોય તો ચાલે? હા સાહેબ ચાલે. 200 મીટર દૂર હોય તો ચાલે? ચાલે. પણ 100 મીટર થી 100 મીટર ના દાયરામાં ના હોવું જોઈએ. બરાબર, હવે તમને આવો પ્રશ્ન પૂછે, ભાઈ આ તો નદી છે, માન લો કે તળાવ છે કોઈ અથવા તો લેક છે, તો કેટલું હોવું જોઈએ? તમને પૂછે કે સેનેટરી લેન્ડફિલિંગ અથવા તો જે ભૂમિ પુરાણ છે એ તળાવ અથવા તો લેક થી મિનિમમ કેટલા અંતરે દૂર હોવી જોઈએ? તો ત્યાં આવશે તમારું 200 મીટર. કેટલા મીટર આવશે? 200 મીટર. બરાબર, તમને એવો પ્રશ્ન પૂછે કે સેનેટરી લેન્ડફિલિંગ ની સાઈડ છે તો ત્યાં કુવો કેટલા મીટરના અંતરમાં ના હોવો જોઈએ અથવા તો એનાથી દૂર હોવો જોઈએ? તો જયારે કુવો પૂછેલો હોય તમને કુવો, તો એનો જવાબ આવશે 500 મીટર. કેટલો આવશે? 500 મીટર. કુવો પૂછેલો કેટલો આવશે? 500 મીટર. તમને આવું કહેલું હોય ભાઈ કે રહેણાંક વિસ્તાર કહો હોય તમને, અથવા તો હાઈવે કહો હોય, બરાબર, આવું આનાથી કેટલા મીટર દૂર હોવું જોઈએ? તો 200 મીટર. બરાબર, અને આવું તમને કહ્યું હોય ભાઈ એરપોર્ટ થી, અહીંયા આપણે વાત કરીએ ભૂમિ પુરાણની, હો યાદ રાખજો, સેનેટરી લેન્ડફિલિંગ એરપોર્ટ થી 20 કિલોમીટર થી ના દાયરામાં ના હોવું જોઈએ. અગર તમારે 20 કિલોમીટર ના દાયરામાં બનાવવું હોય તો એરપોર્ટ ઓથોરિટીની પરમિશન લેવી પડે. બરાબર, એરપોર્ટ ઓથોરિટીની શું લેવી પડે? પરમિશન લેવી પડે. ક્લિયર? ચલો હવે વાત કરીએ ફરીથી. તમને પૂછે કે સેનેટરી લેન્ડફિલિંગ ની સાઈડ અથવા ભૂમિ પુરાણની સાઈડ એરપોર્ટ થી કેટલા કિલોમીટર દૂર હોવી જોઈએ? 20 કિલોમીટર. બરાબર, કુવાથી કેટલા મીટર? 500 મીટર. તળાવ અથવા લેક થી 200 મીટર. નદી ધરણાથી 100 મીટર. અને રહેણાંક વિસ્તાર અથવા તો હાઈવે થી કેટલા મીટર હોવી જોઈએ? 200 મીટર. વારંવાર પ્રશ્નો આવી ગયેલા છે આમાંથી. ચલો ક્લિયર. નેક્સ્ટ જોઈએ આપણે, સુરત લેન્ડફિલિંગ કોને કહેવાય? મેં તમને કહી દીધું હમણાં, આ કરાવી છે એ સેનેટરી લેન્ડફિલિંગ ની જે સાઈડ છે એ લેક અથવા તળાવ થી કેટલા મીટર દૂર હોવી જોઈએ? 200 મીટર દૂર હોવી જોઈએ. નદી ઝરણાથી કેટલા મીટર દૂર હોવી જોઈએ? 100 મીટર. હાઈવે છે, રહેણાંક વિસ્તાર છે, પબ્લિક પાર્ક છે, એનાથી 200 મીટર. બરાબર, એરપોર્ટ છે તો 20 કિલોમીટર. પાણીનો કુવો છે તો 500 મીટર. બરાબર, પછી કોસ્ટલ રેગ્યુલર ઝોનમાં ન હોવી જોઈએ, કોસ્ટલ રેગ્યુલર દરિયા કિનારાનો વિસ્તાર, આજુબાજુનો વિસ્તાર ના હોવો જોઈએ. બરાબર, પછી અવરોધક સ્તરથી 2 મીટરના અંદરમાં ભૂગર્ભ જળ ન હોવું જોઈએ. એટલે કે તમે ખાડો કરો છો ભાઈ, અહીંયા એ ખાડાથી અંદર 2 મીટરના અંદરમાં તમે ધારો કે 2 મીટર તમે અંદર જાઓ તો ત્યાં ભૂગર્ભ જળ ના હોવું જોઈએ. 2 મીટર પછી હોય તો ચાલે. તો આવી જગ્યાએ તમે શું બનાવી શકો? સેનેટરી લેન્ડફિલિંગ ની સાઈટ બનાવી શકો. બરાબર, અનામાં જંગલ છે, ભેજવાળી જમીનમાં ન હોવી જોઈએ. ભેજવાળી જમીન છે, વારંવાર ભેજ ગ્રહણ કરે તો એના લીધે જે તમારું ગ્રાઉન્ડ વોટર છે, ગ્રાઉન્ડ વોટર એ પોલ્યુટ થઈ શકે. એટલા માટે ભેજવાળી જમીન ના હોવી જોઈએ. બરાબર છે, બહુ રેતાળવાળી પણ ના હોવી જોઈએ. બરાબર, પછી જે રિઝર્વ ફોરેસ્ટ હોય, રિઝર્વ ફોરેસ્ટમાં આવી કોઈ પણ પ્રકારની સાઈટ હોવી જોઈએ નહીં.
જે નકામી ગોચર જમીન હોય એવી જમીનમાં તમે આ બનાવી શકો. ડન. આમાંથી વારંવાર પ્રશ્નો આવે છે, યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ. આ હમણાં ગયું જ છે. જુઓ, ત્રણ મેથડ હતી મારે. ટ્રેન્સ પદ્ધતિ હતી, એરિયા મેથડ પદ્ધતિ હતી અને રેમ્પ મેથડ હતી. ટ્રેન્સ પદ્ધતિને લાંબા સાંકડાની પદ્ધતિ કહેવાય છે. બે મીટર ઊંડું ખાડો કરવામાં આવે છે, એ ખાડામાં કચરો ભરશો, પછી એને માટીથી નાખી દેશો. બરાબર. ક્ષેત્ર પદ્ધતિ, જ્યાં પ્રાકૃત ક્ષેત્ર પદ્ધતિમાં શું હતું ભાઈ, જમીન તમારે ફ્લેટ નથી પણ ખાડો પડેલો કુદરતી રીતે. બરાબર. તો પ્રાકૃતિક રીતે ગર્તવાળી જમીન અથવા નીચાણવાળી જમીન જગ્યામાં પૂરણ કરશો, પછી એને કવર કરી દો. એ થઈ ગઈ તમારી એરિયા મેથડ. રેમ્પ પદ્ધતિ, જે ઢોળાવવાળી જમીન હોય. બરાબર. ઢોળાવવાળી જમીનમાં આ બધી જગ્યા, આ બધા, આ જેટલો પણ કચરો છે, ધારો કે હું આ ખાડાની અંદર કચરો કરી નાખું છું અને કચરાનું પૂરણ કરી દઉં છું, પછી એને કવર કરી દઉં છું, તો બધી જગ્યામાં શું થશે, 7 દિવસમાં 60 ડિગ્રી સેલ્સિયસ વધશે. આ જે ખાડો છે એ ખાડાનું ટેમ્પરેચર કેટલું વધી જશે, 7 દિવસમાં 60 ડિગ્રી. બરાબર છે. તમારું ટેમ્પરેચર વધી જશે અને આટલું તમારું થાય એટલે ત્યાં તમારો મિથેન ગેસ રિલીઝ થાય. ત્યારે ગેસ રિલીઝ થાય, મિથેન ગેસ. અને મિથેન ગેસ રિલીઝ થાય ત્યારે તમે મિથેન ગેસનું જો કલેક્શન કરી શકો તો એનો તમે યુઝ કરી શકો, બાકી હવામાં ઉડી જાય. બરાબર. ખાડો કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે? ખાડો આપણે ટ્રેન્ચ પદ્ધતિમાં કરીએ છીએ, લાંબો સાંકડા ખાડાની પદ્ધતિમાં. ચલો, ક્લિયર? આગળ જોઈએ. હવે ક્યારેક ક્યારેક આમાંથી પ્રશ્ન આવી જાય તો ઈઝી છે. ડોઝિંગ લેવલ માટે શું જોઈએ? તો બુલડોઝર જોઈએ. ડોઝ, બરાબર. ડોઝિંગ લેવલ માટે ડોઝર, બુલડોઝર. યાંત્રિક ઉચ્ચાલન માટે કોઈ વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લેવું હોય અથવા ખોદવું હોય તો લોડર્સ અથવા તો ખોદ યંત્ર જોઈએ. આ વારંવાર પૂછાય છે. કચરાનું દબાણપૂર્વક પૂરણ કરવા માટે, કચરાને તમારે આમ આમ દબાઈ દબાઈને ભરવો હોય તો કચરો વધારે ભરી શકો, એના માટે કોમ્પેક્ટર્સ વપરાય. શું વપરાય છે? કોમ્પેક્ટર્સ અથવા કોમ્પેક્ટર્સ. બરાબર. આ કોમ્પેક્ટર્સ છે તમારું. ભૂમિ પૂરણ માટે, ખોદકામ કરવા માટે, ખોદકામ કરવા માટે ફોકલેન વપરાય છે. શું વપરાય છે? ફોકલેન. હવે આ બુલડોઝર છે, આ ખોદ યંત્ર છે, આ કોમ્પેક્ટર્સ છે અને આ ફોકલેન LN2, જેને તમે જેસીબી પણ કહેતા હોવ છો. બરાબર. ચલો, કેટલો ગેસ યુઝ કરી શકાય? બરાબર. તો ઓલમોસ્ટ ગેસ છે, 60% ગેસ તો તમારો ઉડી જતો હોય છે, તમે એને કલેક્ટ નથી કરી શકતા. MSW, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ. બરાબર. આ એક્ટ ક્યારે આવ્યો હતો? 25 સપ્ટેમ્બર 2000 રોજ આવ્યો હતો. આપણે જે એક્ટ ભણીએ છીએ એ MSW 25 સપ્ટેમ્બર 2000 ની સાલમાં આવ્યો હતો, યાદ રાખજો. આ જે નિયમ છે અંતર્ગત થોડી ઘણી ડેફિનેશન છે, ડેફિનેશન જોઈ લઈએ. કચરાનું ઉત્પાદન એકઠું કરવું, છૂટું પાડવું, એના 7 પગથિયે મેં તમને કરાવી દીધા. એરોબિક પાચન કોને કહેવાય, અનએરોબિક પાચન કોને કહેવાય એ પણ તમને કરાવી દીધું. ડિમોલિશન કોને કહેવાય? તો તમે બાંધકામ કરો છો, તોડકામ કરો છો. બરાબર છે. તોડકામ કરવું એને ડિમોલિશન કહેવાય. અને એ દરમિયાન જે કચરો ઉત્પન્ન થાય એને ડેબ્રેસ કહેવાય. લીચેટ, લીચેટ કોને કહેવાય? માન લો કે તમે આ સેનેટરી લેન્ડફિલની કોઈ સાઈટ બનાવી. બરાબર. હવે અહીંયા તમે માટીનું પૂરણ કરી દીધું, અંદર કચરો છે, કચરો પર ખાડો ભરી ગયો એટલે તમે માટીનું પૂરણ કરી દીધું. માટીનું પૂરણ બરાબર કરું ને તમે, તો પાણી તમારું અંદર જશે, ખાડામાં જશે, ખાડામાં જશે એટલે કચરામાં જશે. તો પાણી પહેલા શુદ્ધ હતું, હવે કેવું થઈ ગયું? અશુદ્ધ થઈ ગયું. જે અશુદ્ધિઓ હતી કચરાની એ સામા પડી જશે પાણીમાં. જ્યારે આ પાણીમાં કચરાની અશુદ્ધિઓ પડી જાય તો એને કહેવાય લીચેટ. લીચેટ છે એ ગ્રાઉન્ડ વોટરને શું કરે છે? પ્રદૂષિત કરે. લીચેટ ગ્રાઉન્ડ વોટર એટલે તમારું જે ભૂગર્ભ જળ હોય એને શું કરે છે? પ્રદૂષિત કરતું હોય છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ. પેલેટાઇઝેશન, હમણાં મેં તમને કહું પેલેટ્સ જોવાય, કચરામાંથી પેલેટ્સ બનાવેલા છે આ રીતે, આનો તમે બળતણ યુઝ, બળતણ તરીકે યુઝ કરી શકો. પેલેટાઇઝેશન કહેવાય. બરાબર. આ કચરામાંથી બનાવેલું છે. પછી વાડોઝ વોટર. બરાબર. ભૂગર્ભ, તમારું જે ભૂગર્ભ છે અને ભૂગર્ભ સપાટી છે, એટલે માન લો કે આ ભૂગર્ભ સપાટી છે અને ભૂગર્ભ જળ છે, આ ભૂગર્ભ જળની અંદરનું લેવલ છે, એની વચ્ચે જે પાણી રહેલું હોય. ભૂગર્ભ અને ભૂગર્ભ સપાટી જે છે, ભૂગર્ભ, ભૂગર્ભ સપાટીની વચ્ચે જે પાણી રહેલું છે, આ પાણીને વાડોઝ વોટર કહેવાય. વાડોઝ વોટર અથવા તો આવો જે પાણી હોય એવા વિસ્તારને વાડોઝ ઝોન કહેવાય. શું કહેવાય? વાડોઝ ઝોન. ભૂગર્ભ અને ભૂગર્ભ સપાટીની વચ્ચે જે પાણી રહેલું છે
એને વાડોસ વોટર કહીશું, અથવા તો એ જે વિસ્તાર છે એને શું કહીશું, વાડોસ એરિયા, બરાબર, વાડોસ ઝોન કહીશું, બરાબર. ફોર્મ નંબર યાદ નથી રાખવાના, કે અત્યારે ખાલી યાદ રાખવાની જરૂર નથી, જો તમારે મતલબ જોવા હોય તો વિડીયો જોઈ શકો આનો, બરાબર. ચલો થોડું ઘણું ભૂમિપુરાણ વિશે ફરીથી. ભૂમિપુરાણની જગ્યા કેટલી હોવી જોઈએ? 20-25 વર્ષ ચાલે એટલી વિશાળ હોવી જોઈએ આ સિટી માટેની જ, બરાબર, એરિયા છે કે રહેણાંક વિસ્તાર છે, જંગલ છે, જળાશય છે, સ્મારકો, રાષ્ટ્રીય ઉદ્યાન, ભેજવાળી જમીન, સાંસ્કૃતિક કે ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળોથી દૂર હોવી જોઈએ. કોઈ પણ માણસને ત્યાં પ્રમોશ નહીં આપવાનો, ત્યાં પ્રવેશ નહીં આપવાનો, કોઈ પણ પ્રાણીઓને પ્રવેશ નહીં આપવાનો, એની આજુબાજુ ફેન્સિંગ કરેલી હોવી જોઈએ. આવું બધું છે, તમે વાંચી શકો, બરાબર. એના અલગ અલગ સ્ટોર છે, એ સ્ટોર નથી કરાવતો, બહુ ડિટેલમાં તમારે કરવાની જરૂર નથી અત્યારે રિવિઝનની અંદર, બરાબર. એક આ યાદ રાખજો, તમે જ્યાં તમે આ સેનેટરી ગ્લેન્ડ ફિલિંગની સાઇટ બનાવો છો ત્યાં તમારે હવા ચેક વારંવાર જે છે હવા ચેક કરતું રહેવું પડે. તો ત્યાં છે ને મિથેન વાયુ, મેં તમને કહ્યું કે ભાઈ રિલીઝ થતું હોય હવામાં, આ મિથેન વાયુ છે ને વિસ્ફોટક વાયુ છે ભાઈ, આગ લાગી, આગ લગાવી દે. તમે જોજો જ્યાં આવી ડમ્પિંગની સાઇટ હોય ત્યાં આગ લાગવાના કિસ્સા વારંવાર વારંવાર બનતા હોય, બરાબર. એ કોના લીધે હોય? તો મિથેન વાયુ. તો મિથેન વાયુનું જે પ્રમાણ છે ન્યૂનતમ વિસ્ફોટક મર્યાદા કરતા 25% વધવું ના જોઈએ. જો 25% મિથેન વાયુ વધી જશે તો ત્યાં આગ લાગવાના કિસ્સા વધી જાય, બરાબર. તો આ તમારે ચેક કરતો રહેવું પડે. ચલો સુએજ અને સિવેજમાં શું ડિફરન્સ? કોઈ ડિફરન્સ નહીં, બરાબર. સુએજ એ સિવેજ, બરાબર. આપણે ગુજરાતીમાં સુએજ લખે, અંગ્રેજીમાં સિવેજ લખે. મેં તમને કહું કે જ્યાં તમારી સેનિટરી લેન્ડફિલિંગની સાઇટ હોય ત્યાં તમારી હવાની ગુણવત્તા વારંવાર વારંવાર ચેક કરતા રહેવું પડે. હમણાં જ આપણે વાત કરું કે મિથેન છે, મિથેન એ ન્યૂનતમ વિસ્ફોટક મર્યાદા કરતા કેટલું વધવું ના જોઈએ? 25% વધવું ના જોઈએ. એમ તમને અલગ અલગ કણનું પૂછે તો તમારે અલગ અલગ કણનું યાદ રાખવાનું છે. બરાબર, એક સલ્ફર ડાયોક્સાઇડને યાદ રાખજો, 120 માઇક્રોગ્રામ, બરાબર, 120 માઇક્રોગ્રામ. અને તરતા કણોનું યાદ રાખજો, તરતા કણોનું, બરાબર, 500 માઇક્રોગ્રામ. તરતા કણો છે એ 500 માઇક્રોગ્રામ કરતા વધારે ના હોવો જોઈએ. બીજું કે યાદ રાખવાની જરૂર નથી એટલું બધું, બરાબર. ખાલી મિથેન, સલ્ફર ડાયોક્સાઇડના તરતા કણો. ચલો ક્લિયર. આમાંથી પ્રશ્ન કદાચ આવી જાય, ભાઈ જાય તમારો, 1-10 લાખ થી 10-50 લાખ થી વધુ આ સીટી છે બે. ધારો કે કોઈ સીટી છે, ધારો કે બરોડા છે, બરોડા, બરોબર. બરોડા જે છે ત્યાં 6-7 લાખની પોપ્યુલેશન છે, એટલે 10 લાખથી બિલોનું છે. તો બરોડાની અંદર મારે હવાની ગુણવત્તા ચેક કરવી પડે. તો બરોડા કોર્પોરેશન કેટલા સમય માટે કરશે? વર્ષમાં 2 વખત, દર 6 મહિને કરે. કેટલી વાર ગુણવત્તા ચેક કરે? બરાબર છે, વર્ષમાં 2 વખત ગુણવત્તા ચેક કરવી પડે. હવામાં જોવું પડે ભાઈ કે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ કેટલું છે, સલ્ફર ડાયોક્સાઇડ નું પ્રમાણ કેટલું છે, ઓક્સિજન નું પ્રમાણ કેટલું છે, નાઇટ્રોજન નું પ્રમાણ, બધા જ. બરાબર, હવાની અંદર જે ખાસ કરીને પ્રદૂષકો હોય છે, નીચે જોયા આપણે એમોનિયા જોયા, તરતા કણો જોયા, મિથેન જોયું, આ બધાનું તમારે ગુણવત્તા ચેક કરવી પડે. તો જ્યાં 1-10 લાખ નું પોપ્યુલેશન હોય તે વર્ષમાં કેટલી વાર કરવાનું? 2 વાર, એટલે દર 6 મહિને, બરાબર. જ્યાં 10-50 લાખની વસ્તુ હોય તે વર્ષમાં તમારે 4 વાર કરવાનું, દર 3 મહિને કરવાનું. ક્યારે કરવાનું હોય? દર 3 મહિને. અને જે 50 લાખની વસ્તુ પોપ્યુલેશન, જેમ કે અમદાવાદ છે, બરાબર, સુરત છે, તો એવી જગ્યાએ દર 2 મહિને હવાની ગુણવત્તા ચેક કરવી પડે. દર 2 મહિને એટલે વર્ષમાં કેટલી વાર થઈ જાય? 6 વાર, બરાબર. 1-10 લાખની વસ્તુ હોય ત્યાં કેટલી વાર કરીશું? ફક્ત 2 વાર. 10-50 લાખની વસ્તુ ત્યાં કેટલી વાર કરીશું? 4 વાર. અને 50 લાખની વસ્તી છે ત્યાં કેટલી વાર કરીશું? આપણે 6 વખત કરીશું, એટલે દર 2 મહિને કરીશું. ક્લિયર? આ થઈ ગયું તમારું MSW ક્લિયર. MSW કઈ ખાસ છે નહીં, હવે પૂરું થઈ ગયું તમારું MSW. ચલો ડન. ક્લિયર? MSW લગતી કોઈ ક્વેરી હોય તો પૂછી શકો. ચલો ફાસ્ટ. ચલો તો આગળ જઈએ આપણે, બરાબર, આગળ જઈએ. વર્ષમાં 2 વખત હવાની ગુણવત્તા ચેક કરવાની હોય,
વર્ષમાં 4 વખત થવાની ગુણવત્તા ચેક કરવાની હોય, વર્ષમાં 6 વખત થવાની ગુણવત્તા ચેક કરવાની હોય. એપ્લિકેશન પર કોઈ અપડેટ નથી કરવાની, મેં તમને કહ્યું નથી હજી, બરાબર છે? હું કહું પછી કરું તમને. બધું જ આવશે. ફ્રેન્ચ મેથડમાં માટીનું પણ કેટલા સેન્ટીમીટર કરવાનું હોય, તો દર વખતે તમે કાર્ય કરો તો માટીનું જે સેન્ટીમીટર હોય 10 સેન્ટીમીટર કરવાનું દર વખતે. ચલો ક્લિયર. ઘન કચરાનો જે કાયદો હતો એ 2000 સાલમાં આવ્યો હતો, પછી એમાં સુધારો થયો 2016 ની અંદર, ખાસ યાદ રાખજો. બરાબર. BMW છે, BMW 1998 આવ્યો હતો, પછી 2012 સુધારો થયો એમાં, અને પછી 2016 પણ સુધારો થયો. બરાબર. ચલો ક્લિયર. 25 સેન્ટીમીટર વનસ્પતિ પડમાં કેવી વનસ્પતિ ઉપર જેના મૂળ નીચે ના જાય, તો 25 સેન્ટીમીટર થી વધારે ઊંડા ના જવા જોઈએ. યસ મેહુલ ચૌહાણ. બરાબર. કિરણચુંબકીય કચરો એટલે શું? તો જેમાંથી રેડિયેશન ઉત્પન્ન થતું હોય, કિરણો ઉત્પન્ન થતા હોય, એને કહેવાય કિરણોત્સર્ગી કચરો. ક્લિયર સર. સેનેટરી લાઇન ક્લીનિંગ સીટમાં STR પૂછાશે. STR શું છે? હા, વિલ ટ્રાય શ્રીમાલી જયેશ. ચલો ક્લિયર. કોઈ ક્વેરી હોય તો જણાવી શકો. ચલો ચલો ક્લિયર. ખુલ્લી જગ્યાની સફાઈ માટે કેટલા ફીટ હોય? તો 30,000 ફૂટ હોય, 30,000 ચોરસ ફૂટ હોય. ખુલ્લી જગ્યામાં ત્યારે જયારે તમારે કોઈ સફાઈ કર્મચારીની જયારે સફાઈ કરાવવાની હોય, તો ત્યારે તમારે 30,000 ચોરસ ફૂટ જેટલી જગ્યા આપવાની હોય. ઓકે. સેનસ હાર્દિક ચાવડા. ચલો ડન. તો એમ આ BMW ગુરુ કર્યો આપણે. ચલો હવે આપણે જોઈએ બીજો કોઈ એક્ટ જોઈએ. BMW એક્ટ. બરાબર. એ BMW મેં તમને કરાવ્યો હતો, બટ સેનેટરી ઇન્સ્પેક્ટરને ધ્યાનમાં રાખીને BMW કરીશું. બરાબર. ચલો. બાયોમેડિકલ વેસ્ટ જે છે એ 20 જુલાઈ 1998 ના રોજ આવ્યો, છેલ્લે જે સુધારો થયો 2016 સુધારો થયો. આ જે એટલા પણ એક્ટ બનેલા છે પર્યાવરણ માટેના, જેમ કે BMW છે, MSW છે, એ કયા કાયદાના અંતર્ગત બનેલા છે? આ રૂલ્સ રેગ્યુલેશન છે ભાઈ. આ બાયોમેડિકલ વેસ્ટ શું છે? બરાબર. રૂલ્સ રેગ્યુલેશન છે ભાઈ. નિયમ લખેલો જો, નિયમ રૂલ્સ કહેવાય એને. રૂલ્સ તો એ જે રૂલ્સ છે કયા કાયદા અંતર્ગત બનેલો છે? તો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986. બરાબર. એની કલમ પૂછે તો 19 નંબરની 6825. હું નહીં પૂછાય પણ કદાચ પૂછાઈ જાય કલમ. બરાબર. ચલો એસઆઈના બીજા વર્ગનું વર્ણન પ્રાઇમરી ટ્રીટમેન્ટ બતાવો. આવું પૂછાય છે. દીપક વાઘેલા ફરીથી તમે પ્રશ્ન પૂછી શકો તમારો. ચલો BMW કરીએ. BMW પછી તમારું હ્યુમન એક્સ્ટ્રેટા કરાવીશું તમને. બરાબર. ચલો આગળ વાત કરીએ. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ક્યારે આવ્યો હતો? 1986 આવ્યો હતો, યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ.
જે બાયોમેડિકલ વેસ્ટ નું વર્ગીકરણ પહેલા 10 કેટેગરી હતી એમાંથી ફક્ત આપણે 4 કેટેગરી કરી દીધી છે બરાબર. પછી આ એક વસ્તુ યાદ રાખી લેજો કે 75 કિલોમીટર ના દાયરા ની અંદર બરાબર જો બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ની સગવડતા ન હોય બરાબર તો જ બાયોમેડિકલ વેસ્ટ નું ટ્રીટમેન્ટ અને નિકાલ સ્થાપી શકાતું નથી. ઇટ મીન્સ કે માન લો કે તમે કોઈ હોસ્પિટલ બનાવો છો અને એના 75 કિલોમીટર ના દાયરામાં એની ટ્રીટમેન્ટ કે નિકાલનું કોઈ વસ્તુ છે જ નહીં તો તમે ત્યાં ના સ્થાપી શકો, અથવા તો ત્યાં તમે BMW પ્રોડક્શન ના કરી શકો. તમે જ્યાં પ્રોડક્શન કરો છો એના 75 કિલોમીટર ના દાયરામાં તમારે શું હોવું જોઈએ તો BMW નો જે કચરો છે એના ટ્રીટમેન્ટ ને નિકાલનો પ્લાન્ટ હોવો જોઈએ બરાબર. ઇટ મીન્સ કે 75 કિલોમીટર યાદ રાખજો બરાબર. ચલો યસ 10% બરાબર. પ્લાસ્ટિક વેસ્ટ માટે જે બેગ આવતી હોય છે ને, જે બેગ આવતી હોય છે લાલ કલરની બેગ આવે, પીળા કલરની બેગ આવે, કયા પોલિથીન માંથી બનાવેલું હોય છે? HDPE હાઈ ડેન્સિટી પોલિથિલિન, હાઈ ડેન્સિટી પોલિથિલિન બરાબર યાદ રાખજો. HDPE નું બનેલું હોય છે, આનું બનેલું હોય છે, HDPE નું બનેલું હોય છે. ચલો એ છે ને, આ કઈ છે નહીં, આ કઈ નથી યાદ રાખવાનું તમારે આમાંથી બરાબર. હવે કલર જોઈ લો તમે, એ પીળા કલરનો જે બેગ છે, પીળા કલરનું જે કન્ટેનર છે એમાં કેવા પ્રકારનો કચરો હોય છે? તો હ્યુમન એનાટોમિકલ વેસ્ટ હોય છે, એટલે કે માનવ અંગનો કચરો હોય છે, એનિમલ એનાટોમિકલ વેસ્ટ હોય છે કે પ્રાણીઓનો જે કચરો હોય છે એ પણ હોય છે, સોલિડ વેસ્ટ કોટન છે, સોપ છે, ડ્રેસિંગ કોટન સોપ છે, ડ્રેસિંગ છે, આવો બધો કચરો હોય છે તમારો બરાબર. પછી એક્સપાયર્ડ દવાઓ છે, સાઇટોટોક્સિક, સાઇટોટોક્સિક એટલે કે ઝેરી ઝેરી કચરો તમે કહી શકો, તો ઝેરી દવાઓ. કેમિકલ વેસ્ટ હોય છે, ટોટલી તમારું જે કેમિકલ વેસ્ટ હોય, કેમિકલ લિક્વિડ વેસ્ટ હોય, લોહીથી સ્રાવિત કપડાં અને ગાદલા હોય, માઇક્રોબાયોલોજી પેથોલોજીકલ વેસ્ટ, આ કેવું વેસ્ટ હોય, જેમ કે ગળફું છે, કોઈનું મળ સેમ્પલ લીધું તો મળ સેમ્પલ છે બરાબર. તો આવા બધા જે સેમ્પલ હોય માઇક્રોબાયોલોજીકલ વેસ્ટ કહેવાય. પછી માન લો કે કોઈની બાયોપ્સી માટે તમે નાનું કઈ પણ વસ્તુનો પાર્ટ લીધો હોય તો એ ટોટલી માઇક્રોબાયોલોજીકલ વેસ્ટ કહેવાય. બધા જે બરાબર જેટલો પણ ચેપી કચરો છે એ યલોમાં આવશે ભાઈ. ખાસ યાદ રાખજો, એક્સપાયર્ડ દવાઓ હમણાં પૂછાયો હતો લેટેસ્ટ પરીક્ષામાં કે એક્સપાયર્ડ જે દવાઓ છે એ કયા પ્રકારના કન્ટેનરમાં નાખવામાં આવે છે, તો યલો પ્રકારના કન્ટેનરમાં નાખવામાં આવે છે બરાબર. ચલો ક્લિયર હો બડી આગે ના. ચલો આ કરાયેલું છે, પાછળનું થોડું બાકી છે આની અંદર બરાબર. લાસ્ટ લેક્ચરમાં તમને કરાયું હતું લાઈવમાં, એટલે મેં ફટાફટ જવાબ દીધું. પછી વાત કરીએ લાલ, લાલ એટલે મેં તમને કહ્યું હતું કે લાલ એટલે પ્લાસ્ટિક વેસ્ટ, લાલ એટલે શું થાય પ્લાસ્ટિક, લાલ એટલે શું યાદ રાખ્યું હતું પ્લાસ્ટિક, કન્ટામિનેટ વેસ્ટ છે તમારો, જે રિસાયકલેબલ વેસ્ટ છે, જે પુનઃઉપયોગી કચરો છે, પ્લાસ્ટિક જન્ય ટ્યુબિંગ છે, બોટલ છે, કેથેટર છે, પ્લાસ્ટિક વેસ્ટ જેટલો પણ છે જે રિસાયકલિંગ થઈ શકે એ બધાને આપણે લાલ કલરની બેગમાં નાખશું. પીળાની અંદર ચેબી કચરો, લાલ કલરની અંદર પ્લાસ્ટિક વેસ્ટ બરાબર. સફેદની અંદર શાર્પ વેસ્ટ આવશે બરાબર, સોય છે, સિરિન છે, નીડલ છે, સ્કાલ્પેલ છે, બ્લેડ છે, બધું આવશે. વાદળી, વાદળી એટલે કે કાચ, વાદળી એટલે શું થાય કાચ, તમને અલગથી કરાવી દો ખ્યાલ આવશે. પીળો, પીળો લાલ સફેદ અને વાદળી, પીળામાં કેવો કચરો આવશે ભાઈ ચેબી કચરો, ઉપર જે જોયું ચેબી કચરો. લાલ એટલે, લાલ એટલે આપણે યાદ રાખેલો, લાલ એટલે પ્લાસ્ટિક, લાલ એટલે શું થશે પ્લાસ્ટિક, સફેદ એટલે શાર્પ, જેટલો પણ શાર્પ વેસ્ટ છે, તીક્ષ્ણ કચરો છે એ બધો જ. કાચ નહીં આવે ખાલી, અમે યાદ રાખજો બરાબર, જે કાચ હશે એ વાદળીમાં, વાદળી એટલે કે કાચ, વાદળી કાચ યાદ રાખો બરાબર. વાચાર થઈ ગયો ક્લિયર. પછી આગળ વાત કરીએ, આ BMW પ્રમાણે છે, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ મુજબ છે, પણ જો તમને પૂછે વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમ અંદર, વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમ, વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમ પૂછે તો પીળો છે, અહીંયા પણ પીળો, અહીંયા પીળો ચેપી કચરો, અહીંયા પણ ચેપી કચરો જ આવશે ટોટલી, જેટલો પણ ચેપી કચરો હોય બરાબર છે એ પીળા કલરના કન્ટેનરમાં આવશે. અહીંયા લાલ, તો અહીંયા પણ લાલ કલર છે ભાઈ, અહીંયા લાલમાં આપણે શું નાખતા હતા પ્લાસ્ટિક વેસ્ટ, અહીંયા લાલમાં તમારે શું યાદ રાખવાનું લોન્ડ્રી,
લોન્ડ્રીમાં મોકલવાના કપડા, લોહીના ડાઘા વાળા જે કપડા છે, લોહીના ડાઘા વાળા કપડા હોય ચીપી થઈ જાય, પણ જો તમારે વોશ કરવાના હોય એવા બધા કરો જે લોન્ડ્રીમાં મોકલવાના કપડા છે. એમ કે માન લો કે ચાદર છે, તકિયા છે, ગાદલા છે, આવું બધું બરાબર. ચલો પછી આગળ વાત કરીએ કે અહીંયા સફેદ કલર નથી બરાબર, અહીંયા તમારો કલર છે કાળો કલર, સફેદ ની જગ્યાએ બ્લેક કલર છે. બ્લેક કલર BMW માં નથી પણ વિશ્વ વ્યાપક કુલિંગ સિસ્ટમ છે એમાં છે. કાળાની અંદર તમારો કેવું કચરો આવે, બિન ચેપી કચરો, જે ચેપી કચરો ના હોય એવો ઘરેલું કચરો. માન લો કે તમે હોસ્પિટલની અંદર ગયા બરાબર, તમે કેળું ખાધું તો કેળાનું જે છીલકું હોય બિન ચેપી કચરો, ઘરેલો કચરો કહેવાય, તો ક્યાં નાખશો તમે હોસ્પિટલમાં? બ્લેક કલરમાં. ક્યાં નાખશો? બ્લેક કલરમાં. પછી બીજો કલર છે લીલો. લીલો એટલે ગ્રીન, ગ્રીન એટલે પુનઃઉપયોગી. પુનઃઉપયોગી જે કચરો હોય, પુનઃઉપયોગી કેવું કચરો હોય, કયો કચરો હોય? તો પ્લાસ્ટિક વેસ્ટ, બાકી તો કઈ પુનઃઉપયોગી ના હોય. તો જેટલો પણ પ્લાસ્ટિક વેસ્ટ છે પુનઃઉપયોગી હોય એ બધું જ લીલામાં નાખશો તમે. આ બંનેમાં ભૂલ ના થાય. તો BMW પૂછે તો પીળામાં ચેપી કચરો, લાલમાં પ્લાસ્ટિક, સફેદમાં શાર્પ અને વાદળીમાં કાચ. પણ જો તમને વિશ્વ વ્યાપક કોડિંગ સિસ્ટમ અંતર્ગત પૂછે તો પીળાની અંદર ચેપી કચરો, લાલ એટલે કે લોન્ડ્રી બરાબર, સફેદ નથી એ કાળો છે, કાળાની જગ્યાએ બિન ચેપી રહેતો તો ઘરેલો કચરો, અને લીલો એટલે કે પુનઃઉપયોગી કચરો. ચલો ક્લિયર, ડન. આગળ જોઈએ, ઓટોક્લેવિંગ જોઈએ. ઓટોક્લેવિંગ છે એ તમારે અલગ અલગ રીતે કરવામાં આવે છે, બટ એ બધું છોડો, ખાલી તમે આ જ યાદ રાખજો. ઓટોક્લેવિંગ જે નોર્મલ થતું હોય છે, કેટલા ડિગ્રી ટેમ્પરેચરે થતું હોય છે? 121 ડિગ્રી ટેમ્પરેચરે થતું હોય છે. અને પ્રેશર કેટલું હોય છે? 15 પાઉન્ડ અથવા તો 15 થી 20 પાઉન્ડ જેટલું પ્રેશર હોય છે. અને એનો સમય કેટલો હોવો જોઈએ? 45 મિનિટ જેટલો. કદાચ તમારો પરીક્ષામાં 45 મિનિટ ના આપેલી હોય, 30 મિનિટ પણ આપેલી હોય, કેટલી આપેલી હોય તો પણ સાચું છે. ઓટોક્લેવિંગ શાના માટે હોય ભાઈ? ઓટોક્લેવિંગ, ઓટોક્લેવિંગ બરાબર ગુજરાતીમાં કહીશું એને નિર્જીવાણુકરણ. તો ઘણા જે બેક્ટેરિયા હોય છે, ખાસ કરીને ક્લોસ્ટ્રિડિયા જૂથના બેક્ટેરિયા બરાબર, ખાસ કરીને કેવા બેક્ટેરિયા? ક્લોસ્ટ્રિડિયા જૂથના જે બેક્ટેરિયા છે, ક્લોસ્ટ્રિડિયમ ટિટેની, ક્લોસ્ટ્રિડિયમ વેલ્સાઈ, ક્લોસ્ટ્રિડિયમ બોટુલિઝમ, આ બધા બેક્ટેરિયા છે, સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા છે. કેવા બેક્ટેરિયા છે? સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા છે, એટલે કે સ્પોર નું નિર્માણ કરે. સ્પોર શું છે? તો બેક્ટેરિયા. સ્પોર કોને કહેવાય? તો બેક્ટેરિયા પોતાની આજુબાજુમાં એવું કવચ બનાવી દે જેની વાતાવરણની એની પર કોઈ અસર ના થાય. તમે ઉકળતા પાણીમાં પણ નાખી દો તો બેક્ટેરિયા મરે નહીં, જીવતો જીવતો જ રહે. તો આને કહેવાય સ્પોર. એને શું કહેવાય? સ્પોર, અથવા તો સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા. જે બેક્ટેરિયા હોય, ખાસ કરીને ક્લોસ્ટ્રિડિયમ, એમ તો ઘણા બધા બેક્ટેરિયા હોય છે, પણ એક્ઝામ્પલ આપ્યું મેં બરાબર. તો આ જે સ્પોર ફોર્મિંગ બેક્ટેરિયા હોય છે, એને તમે ઉકળતા પાણીમાં નાખો તો કોઈ ઇફેક્ટ ના થાય. તો માન લો કે કોઈ તમે સ્કાલ્પેલ છે, સ્કાલ્પેલ તમે યુઝ કર્યું કે કોઈની સ્કિન કટ કરી બરાબર છે, પછી એના પર તમે કેમિકલ ટ્રીટમેન્ટ કરી તો બધા જ બેક્ટેરિયા મરી જશે, પણ સ્પોર નહીં મરે. હવે એવું સ્કાલ્પેલ તમે બીજા કોઈ વ્યક્તિને મારો છો તો એ વ્યક્તિનો ચેપ બીજા વ્યક્તિમાં લાગી જાય. તો હું અહીંયા જે સ્કાલ્પેલ છે, સ્કાલ્પેલ એક પ્રકારનું બ્લેડ, બ્લેડ જ આવે સ્કાલ્પેલ, તો એને હું શું કરીશ? એનું ઓટોક્લેવ કરીશ. એનું શું કરીશ? ઓટોક્લેવ, નિર્જીવાણુકરણ. કેટલા ડિગ્રી ટેમ્પરેચર? 121 ડિગ્રી સેલ્સિયસ. અને દબાણ કેટલું આપીશું? 15 થી 20 ડિગ્રી, 15 થી 20 પાઉન્ડ પ્રેશર આપીશું. સમય કેટલો લેશું? 30 મિનિટ થી 45 મિનિટ બરાબર. ચલો ફેરનહાઇટમાં કેટલું તાપમાન આવે તો તમે કેલ્ક્યુલેશન કરી લો ભાઈ. 109 સૂત્ર આપી દઉં છું તમને, 9C બરાબર છે, માઇનસ 5F માઇનસ 160. આ સૂત્ર છે, કેલ્ક્યુલેશન કરી લેજો તમે. બરાબર, ફેરનહાઇટમાં ના પૂછાય, સેલ્સિયસમાં જ પૂછાશે. ચલો આગળ વાત કરીએ. ઊંડે દાટી દેવું, ડીપ બરિયર બરાબર છે. અહીંયા થોડું ધ્યાન રાખવાનું છે, કદાચ આમાંથી પ્રશ્ન આવી જાય તો તમને નહીં ફાવે બરાબર. હવે આપણે જોયું તું એક આ વસ્તુ યાદ રાખવાનું છે કે જ્યારે હમણાં MSW જોયા, MSW નો ખાડો કેટલા મીટર ઊંડો કર્યો હતો? 2 મીટર. તો અહીંયા BMW નો જે કચરો છે એનો ખાડો પણ આપણે 2 મીટર ઊંડો કરીશું. કેટલો ઊંડો કરીશું? 2 મીટર. પછી આપણે કહ્યું હતું કે જે પાણીનું જે આ જે પાણીનો ભૂગર્ભ જળ છે
એનું લેવલ કેટલું ઊંડું ના હોવું જોઈએ. એમએસડબલ્યુ માટે આપણે કેટલા મીટર જોયું હતું ભાઈ? 2 મીટર ના એરિયામાં ના હોવું જોઈએ. 2 મીટર પછી હોય તમારું ભૂગર્ભ જળ તો ત્યાં તમે એમએસડબલ્યુ સ્થાપી શકો, યસ સ્થાપી શકો. 1 મીટર હોય તો ના સ્થાપી શકો. એટલે મિનિમમ ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ? 2 મીટર. પણ જયારે એ બીએમડબલ્યુ માટે પૂછે કે બીએમડબલ્યુ જે ખાડો છે એ ખાડાથી ભૂગર્ભ જળનું અંતર મિનિમમ કેટલા મીટર દૂર હોવું જોઈએ? તો ત્યાં જવાબ આવશે 6 મીટર. કેટલા મીટર આવશે? 6 મીટર આવશે. ક્લિયર? બીજું યાદ નથી રાખવાનું તમારે. આમાં ખાડો કરવાનો હોય છે, ખાડો કરવાનો, ખાડાની અંદર કચરો ભરી, તમારો જો કચરો હોય છે કચરો ભરી દેવાનો. પછી એની અંદર ચૂનો નાખવામાં આવે. શું નાખવામાં આવે છે? ચૂનો નાખવામાં આવે છે. ચૂનો નાખીને પછી એને પેક કરી દઈએ છીએ. પેક કરીને એની ઉપર બરાબર એમએસડબલ્યુ માં ખાલી માટી નાખી દેતા હતા, અહીંયા માટી પ્લસ ચૂનો નાખવામાં આવે છે. બીજું કે એમએસડબલ્યુ બીજું કઈ નતા કરતા, આપણે બીજું કઈ કરતા નતા. પણ જયારે તમે આનો ખાડો તમે ભરશો બરાબર, આ કચરો છે બીએમડબલ્યુ નો કચરો તમે નાખશો, તો આ ખાડે જયારે તમારો પૂરો થઈ જાય પછી એની ઉપર તમારે એક જાળી લગાવવાની છે લોખંડની અથવા તો ગેલ્વેનાઇઝ આયનની. ગેલ્વેનાઇઝ આયનની શું લગાવો છો? જાળી લગાવો છો. કેમ? કારણ કે આની અંદર જે કચરો છે બીએમડબલ્યુ છે. બીએમડબલ્યુ અંદર કચરાની અંદર શું આવે ભાઈ? માનવ અંગો પણ હોય. માનવ અંગો હોય કે ના હોય? હવે માનવ અંગો જે હોય એની સ્મેલ કૂતરાને આવી જાય તો કૂતરું આવશે, બીજા 4-5 કૂતરાને લઈને આવશે, ખોદરવા લાગશે. તો તમારો કચરો બહાર આવી જાય, એના લીધે પોલ્યુશન થઈ શકે. એવું ના થાય એના માટે આપણે લોખંડની અથવા તો ગેલ્વેનાઇઝ આયનની શું લગાવીશું? જાળી લગાવીશું. બરાબર? ચલો બરાબર. એમએસડબલ્યુ અંદર 2 મીટર ઊંડો ખાડો કરવાનો હોય છે. પણ જયારે સિટી માટે વાત કરીએ તો સેનિટરી જે સાઇટ હોય એ કેટલા વર્ષ સુધી ચાલે એવી હોવી જોઈએ? મોટી સાઇટ જે હોય એ 25 વર્ષ સુધી ચાલે એવી હોવી જોઈએ. ચલો ક્લિયર. ક્રેસોલ નો ઉપયોગ શું થાય છે? ક્રેસોલ ના આપણે ઘણી બધી ડિસઇન્ફેક્ટન્ટ તરીકે યુઝ થાય છે. ક્રેસોલ ખાસ કરીને ગળફાનું જે ડિસઇન્ફેક્શન છે એ 5% ક્રેસોલ થી કરતા હોઈએ છીએ. બીએમડબલ્યુ ભસ્મીકરણ, ભસ્મીકરણ તમારે યાદ રાખવાનું છે. ભસ્મીકરણ થી તમારે કચરું 90-95% ઘટાડો થઈ જાય. તમે ભસ્મીકરણ કરો ઇન્સિનરેશન એટલે તમારો કચરો જે છે 90-95% ઘટાડો થઈ જાય. હવે આની અંદર 2 ચેમ્બર હોય છે બરાબર, જે હોય છે અંદર 2 ચેમ્બર હોય છે. એક આ ચેમ્બર હોય છે, પછી 2 ચેમ્બર હોય છે. જ્યારે તમે બીએમડબલ્યુ નો કચરો ભસ્મીકરણ કરવા જશો તો અંદર 2 ચેમ્બર હોય છે. બંનેના ટેમ્પરેચર યાદ રાખવાના છે. બંનેના શું યાદ રાખવાના? ટેમ્પરેચર. પહેલું જે હોય છે, ચલો આગળ જોઈએ કે બીએમડબલ્યુ ની અંદર જયારે આપણે કચરાનું પહેલા બરિયલ જોયું, બરિયલ ની અંદર ખાલી મેં ખાડો કયો, ખાડો યાદ રાખજો ને, ઉપર આપણે આયન જાળી લગાવી દઈએ છીએ, આયન ગેલ્વેનાઇઝ આયન ને. હવે ભસ્મીકરણ કરશું ને તો 2 ચેમ્બર હોય છે. 1 ચેમ્બર હોય છે તમારું એ તમે કહી શકો, તો બીજું બીજ આને પ્રાઇમરી ચેમ્બર કહી શકો અને આને સેકન્ડરી ચેમ્બર કહી શકો. બરાબર છે. પ્રાઇમરી ચેમ્બર હોય છે એનું ટેમ્પરેચર કેટલું હોય છે? 800+50°C. એટલે તમે 850 યાદ રાખશો. કેટલું યાદ રાખશો? બરાબર 850 જેટલું યાદ રાખશો. 850 જે બીજું હોય છે તમારું એ 105 ડિગ્રી હોય છે. બીએમડબલ્યુ અંદર ભસ્મીકરણ ની વાત કરીએ તો 2 ચેમ્બર હોય છે, સેકન્ડરી ચેમ્બર અને બીજું હોય છે પ્રાઇમરી ચેમ્બર અને બીજું હોય છે સેકન્ડરી ચેમ્બર. પ્રાઇમરી ચેમ્બરનું ટેમ્પરેચર કેટલું હોય છે? 850 ડિગ્રી અથવા તો 800 બરાબર છે. 800+100 ડિગ્રી તમે કહી શકો. 850 ડિગ્રી. આમાં કેવું હોય છે કે આનું ટેમ્પરેચર તમને પૂછે તો 800 થી 1200 સુધી તમે વધારી શકો.
એટલું ટેમ્પરેચર નોર્મલ હોય છે, પણ આ બંનેમાંથી જે હોય તમે સિલેક્ટ કરી શકો બરાબર. અથવા તો સીધું લખેલું 800+50 લખેલું હશે, એવું પણ તમને લખેલું હશે બરાબર. 800-1200 તમને પૂછે કે BMW માટે બસ્મીકરણ નું ટેમ્પરેચર કેટલું હોય છે, તો જવાબ લખજો 800-1200 બરાબર. પછી તમને સ્પેસિફિક લખેલું હોય 850, 950 કે 1050, તો પછી તમે શું સિલેક્ટ કરશો, 850 બરાબર, પ્રાઇમરી ચેમ્બર નું. હવે સેકન્ડરી ચેમ્બર હોય છે એનું ટેમ્પરેચર હોય છે 105 ડિગ્રી પ્લસ, એમાં તમે વધારો કરી શકો એટલે 100 ડિગ્રી ની આજુબાજુ જેટલું હોય છે. સર કેમ આવું? કારણ કે આ જે કચરો છે એ માન લો કે તમે જેટલો પણ કચરો છે એ કચરાનું તમે 1200 ભસ્મીકરણ કરશો, ભાઈ કચરો પડે તો એમાંથી બરાબર ભસ્મીકરણમાં શું બને, વરાળ. તો વરાળ પણ કેવી હશે, ગરમ હશે. હવે આનું ટેમ્પરેચર કેટલું હતું, 800 ડિગ્રી, તો વરાળનું ટેમ્પરેચર કેટલું હશે, 800 ડિગ્રી ની આજુબાજુ હોય. હવે આવી જો વરાળ તમે મુક્ત વાતાવરણમાં છોડી દો બરાબર, તો ઉપરથી માન લો કે અહીંયા ચીમની રાખવી હોય, તમે એની ચીમની રાખી ત્યાંથી પક્ષી જાય તો પક્ષી ફ્રાય થઈ જાય સીધું બરાબર, એટલે વાતાવરણમાં બહુ ખરાબ ઇફેક્ટ કરી શકે બરાબર. ક્યારેક આગ પણ લગાવી શકે, ક્યારેક નહીં આગ લગાવી દે, કેટલું ખતરનાક રીતે ટેમ્પરેચર છે બરાબર. તો આપણે શું કરીશું, એ જે હવા છે એ જે વરાળ છે એને આપણે ક્યાં મોકલીશું, 100 ડિગ્રી અથવા તો 105 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર છે ત્યાં મોકલીશું બરાબર. એટલે આ જે ટેમ્પરેચર હતું 800 ની જગ્યાએ કેટલું થઈ જશે, 100 જેટલું ઠંડુ થઈ ગયું. હવે એને ચીમની માંથી બહાર મોકલી દઈશું, ધેટ્સ ઓલ. ચલો હવે બડી, ચલો ક્લિયર, એ યાદ રાખજો. આ યાદ રાખજો, BMW માં જે સ્ટેક હોય છે, સ્ટેક એટલે શું, તો એને તમે કહીશું ચીમની. આવું પણ લખેલું ભાઈ બરાબર, તમને ગંજી લખેલું હશે અથવા સ્ટેક લખેલું હોય અથવા તો ચીમની લખેલું હોય. આ પ્રાઇમરી ચેમ્બર હતું, પછી સેકન્ડરી ચેમ્બર હતું, પછી હવા તો બહાર મોકલવી પડે ને, એના માટે ચીમની હોય. તો એ ચીમની ઓછામાં ઓછી કેટલી હાઈટની હોવી જોઈએ, 30 મીટર હાઈટની હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ, 30 મીટર. આવું ક્યારેક ક્યારેક પૂછાઈ જાય બરાબર, આવું કોમન ના પૂછાય પણ ક્યારેક ક્યારેક પૂછી જાય, તો તમને આવડે એટલે હું તમને કરાવું છું. પ્રશ્ન તમારો આવે તો અહીંયાથી આવી જાય ક્યારેક. પાયરોલિસિસ, હમણાં જોયું આપણે પાયરોલિસિસ, પાયરોલિસિસ નું ટેમ્પરેચર યાદ રાખવાનું. પાયરોલિસિસ આપણે જોયું હતું MSW માં જ જોયું, અથવા તો એને ગેસિફિકેશન. મેં તમને કહ્યું હતું કે તમે પાણીના બનેલા છો, તમને હાઇડ્રોજન ઓક્સિજન બનાય તો પાયરોલિસિસ કહેવાય. તો પાયરોલિસિસ નું ટેમ્પરેચર એમાં કઈ કયા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે, પાયરોલિસિસ માટે કયા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે, ટોર્ચિસ, કયા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે, ટોર્ચિસ. હવે તમને આ પ્રશ્ન પૂછે લે ભાઈ, આ પ્રશ્ન પૂછાઈ ગયો, ટોર્ચિસ નું ટેમ્પરેચર કેટલું હોય છે, તો 700 ડિગ્રી થી 4000 ડિગ્રી સેલ્સિયસ. માન લો કે તમારો ઉપર માન લો કે 4000 ડિગ્રી સેલ્સિયસ પડે તો શું હાલ થાય તમારો, તમે સીધા ભસ્મ થઈ જાઓ, હવા બની જાય ને બરાબર છે. તો ટોર્ચિસ નું ટેમ્પરેચર કેટલું હોય છે, 700 થી 4000 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, આપણે યાદ રાખવાનું છે. ચલો, યસ યસ, ચલો ક્લિયર. હવે આવશે વોઇસ, ચલો. હવે BMW માં આમાંથી પણ પ્રશ્ન આવતા હોય છે, MPOs જે હોય છે, તમે ધારો કે બોટલ ઓપન કરી, ફરીથી બોટલ ઓપન કરો બરાબર, તો એને સાફ કરવી પડે, અથવા તમારા તમારા હેન્ડને પણ તમારે વોશ કરવા પડે ક્લિયરલી. તો જે એ MPOs સાફ કરવા માટે જે વપરાય છે, શું વપરાય છે, 70% આલ્કોહોલ, જેને આપણે સેનિટાઈઝર પણ કહીએ. સેનિટાઈઝરમાં આપણે 70% આલ્કોહોલ હોય છે. પછી વાત કરીએ થર્મોમીટર,
કે થર્મોમીટરને પણ તમારે સાફ કરવું હોય, બરાબર બગલમાં રાખેલું જો થર્મોમીટર હોય તો એને 70% આલ્કોહોલથી સાફ કરશું. પછી રેગ્યુલર થર્મોમીટર હોય ને, બરાબર ગુદા માર્ગે રાખવાનું હોય તો એને આપણે શું કરીશું, પહેલા 2% સેવલોનમાં ડુબાડી રાખીશું. આ પ્રશ્ન પૂછાયેલો હતો, યાદ રાખજો. જે રેગ્યુલર થર્મોમીટર હોય એના 2% સેવલોનમાં થોડી વાર ડુબાડી રાખીશું. એ ડુબાડી રાખીને પછી એને નીકાળવાનું હોય છે, એ નીકાળી એની પર 70% આલ્કોહોલનું પૂરું કરીશું, બરાબર. 70% આલ્કોહોલનું શું કરીશું, પૂરું કરીશું, સેનિટાઈઝરનું પૂરું કરીશું. ક્લિયર? ચલો ક્લિયર. ફરીથી 70% આલ્કોહોલ ક્યાં વપરાય? એમ્બ્યુલન્સમાં વપરાય, બગલના થર્મોમીટરમાં, પછી રેક્ટલના થર્મોમીટરમાં 2% સેવલોન અને 70% આલ્કોહોલ. હવે વાત કરીએ તમારા લોહીના ડાઘાવાળી સામગ્રી, લોહીના ડાઘાવાળી કોઈ પણ પ્રકારની સામગ્રી હોય, સામગ્રીની વાત કરીએ, લોહીના ડાઘાવાળી સામગ્રી, તો 1% હાઇડ્રોક્લોરાઇડ સોલ્યુશન અથવા 2% કાર્બોલિક એસિડ યુઝ કરીશું, બરાબર. એ અત્યારે હવે છોડો, પછી જોઈએ. લોહીના ડાઘાવાળા કપડાં જોઈ લઈએ. ધારો કે લોહીના ડાઘાવાળા કપડાં છે તો તમે શું કરશો, બરાબર, 14 ગ્રામ જેટલો બ્લીચિંગ પાવડર લેશો 1 લિટર પાણીમાં, બરાબર. 14 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં લેશો. બ્લીચિંગ પાવડર કેટલો લેશો? 14 ગ્રામ. જ્યારે લોહીના ડાઘાવાળા શું હોય, કપડાં હોય, તો 1 લિટર પાણી લેવાનું. 1 લિટર પાણીની અંદર 14 ગ્રામ તમે શું લાગશો? બ્લીચિંગ પાવડર. શું નાખશો? બ્લીચિંગ પાવડર. એની અંદર નાખી દેવાનો બ્લીચિંગ પાવડર. નાખીને પછી આ જે સોલ્યુશન બન્યું એમાં 30 મિનિટ સુધી કપડાં ડુબાડી રાખવાના. પછી એમ તમે નોર્મલ વોશ કરો છો એ વોશ કરી શકો, બરાબર. તો થઈ ગયું તમારું આ લોહીના ડાઘાવાળા કપડાં. શું કરશો? 1 લિટર પાણીમાં. પછી તમારે જે 2 લિટર લેવું હોય તો પછી 28 ગ્રામ પાવડર નાખવો પડે. 3 લિટર લેવું હોય તો પછી એ પ્રમાણે નાખી શકો તમે, બરાબર. ચલો ફરીથી, 70% આલ્કોહોલ ક્યાં ક્યાં વપરાશે? 70% આલ્કોહોલ તમારા એમ્પ્યુલ્સમાં વપરાશે, થર્મોમીટરમાં વપરાશે, બગલવાળા થર્મોમીટરમાં, ટ્રેક્ટરવાળા થર્મોમીટર, 2% સેવલોન અને 70% આલ્કોહોલ. લોહીના ડાઘાવાળા કપડાં છે, લોહીના ડાઘાવાળા કપડાં, લોહીના ડાઘાવાળા કપડાં છે, એમાં બ્લીચિંગ પાવડર નાખશો તમે 14 ગ્રામ પ્રતિ લિટર 30 મિનિટમાં ડુબાડી નાખશો. ક્લિયર? બરાબર. ચલો આટલું થઈ ગયું. હવે આપણે જોઈએ 2% કાર્બોલિક એસિડ. 2% શું જોઈશું? કાર્બોલિક એસિડ. તો પેશાબદાની, યાદ રાખજો, 2% કાર્બોલિક એસિડ જોઈએ. પેશાબદાનીમાં યુઝ કરશો તમે, બરાબર. ટોયલેટ બાઉલ, મળમૂત્ર જે હોય એની અંદર તમે 2% કાર્બોલિક એસિડ યુઝ કરશો, બરાબર. પેશાબદાનીમાં તમારે શું કરવાનું, પેશાબ કરવાનું હોય. અને બાઉલ એટલે કે ટોયલેટ બાઉલ છે. ઘણા દર્દીઓ છે પથારીમાં ટોયલેટ કરી શકતા, એવી સિચ્યુએશન હોય તો ટોયલેટ બાઉલ આપણે આપીએ છીએ, તો એને તમારે સાફ કરવો પડે. તો પેશાબદાની, બરાબર, અને ટોયલેટ વાળા જે બાઉલ છે એને તમે સામાન ડુબાડી રાખશો ભાઈ 2% કાર્બોલિક એસિડમાં. 2% કાર્બોલિક એસિડમાં શું કરશો? ડુબાડી રાખશો. આ સિવાય લોહીના ડાઘાવાળી સામગ્રી હોય, એને પણ તમે 2% કાર્બોલિક એસિડમાં ડુબાડી રાખશો, બરાબર. ચલો કાર્બોલિક એસિડ ક્યાં ક્યાં વપરાશે ફરીથી આપણે જોઈએ. ચલો પહેલો તો 2% કાર્બોલિક એસિડ પિશાબદાનીમાં વપરાશે, 2% કાર્બોલિક એસિડ તમારું વપરાશે લોહીના ડાઘાવાળી સામગ્રી, 2% કાર્બોલિક એસિડ તમારું બાઉલમાં વપરાશે. ક્યાં વપરાશે? બાઉલમાં. ચલો રિવિઝન કરાવું તમને. 70% આલ્કોહોલ એમ્પ્યુલ થર્મોમીટર, બરાબર. લોહીના ડાઘાવાળા કપડાં હોય તો 1 લિટર પાણીમાં 14 ગ્રામ બ્લીચિંગ પાવડર નાખશો. 2% કાર્બોલિક એસિડ ક્યાં ક્યાં યુઝ કરશો તમે? 2% કાર્બોલિક એસિડ તો પિશાબદાનીમાં યુઝ કરશો, ટોયલેટ બાઉલમાં યુઝ કરશો, બરાબર. અને લોહીના ડાઘાવાળી જે સામગ્રી હોય ત્યાં પણ તમે 2% કાર્બોલિક એસિડ યુઝ કરી શકો. ક્લિયર? હવે બાકીનું જોઈએ છે, બાકી રહ્યું કઈ છે નહીં. હવે સાબુદાની, જે સાબુદાની જે સાબુ મૂકવાનું હોય એને સેવલોન ડેટોલ વડે વોશ કરો તમે, બરાબર. સાબુદાની છે ને તમે સેવલોન અથવા ડેટોલ વડે વોશ કરો. બાકી શું રહ્યું તમારું? એરવેઝ અને એન્ડોટ્રેકિયલ ટ્યુબ. એરવેઝ હવા, બરાબર છે. તમને ખબર હોય ઘણી વાર ઘણા જે પેશન્ટ હોય છે એમાં નાકની અંદર સુધી નોડી નાખવામાં આવે, શ્વાસ ના લઈ શકતા હોય એટલે, બરાબર. તો એને એરવેઝ અથવા એન્ડોટ્રેકિયલ ટ્યુબ કહેવાય, બરાબર. એને આપણે શું કરીશું? 2% ફ્લુટરાલ્ડિહાઇડમાં ડુબાડી રાખીશું અથવા એના વડે સાફ કરીશું. થઈ ગયું તમારું બધું, કઈ બાકી નહીં. ચલો એરવેઝ અને એન્ડોટ્રેકિયલમાં તમે શું યુઝ કરતા હતા કહો? ચલો એરવેઝ અને એન્ડોટ્રેકિયલમાં શું યુઝ કરતા હતા બોલો ફાસ્ટ ફાસ્ટ. ચલો
હેરવેઝ અને એન્ડોટ્રેકિયલમાં શું યુઝ કરો તમે? સલ્ફ્યુરિક એસિડનું પ્રમાણ ટીવીમાં 10%, યસ. H2SO4 લેબ્રેસીમાં આપણે 5% યુઝ કરીએ છીએ, યસ. અને તમને પૂછે હિમોગ્લોબિનની તપાસમાં તો 0.1 નોર્મલ, 2% ગ્લુટરાલ્ડિહાઇડ, ગુડ, બરાબર. ચલો આગળ વાત કરીએ. તો એમ્બ્યુલ્સ, એમ્બ્યુલ્સમાં તમે શું યુઝ કરો? તો 70% આલ્કોહોલ. 70% આલ્કોહોલ બીજે ક્યાં વપરાય બોલો? 70% આલ્કોહોલ બીજે ક્યાં વપરાશે? કાર્બોલિક એસિડ ક્યાં ક્યાં વપરાતું હતું? પિશાબદાનીમાં, ટોયલેટ બાઉલમાં અને લોહીના ડાગા વાળી સામગ્રીમાં, બરાબર. અને લોહીના ડાગા વાળા કપડા હોય એની અંદર 14 g/L બ્લીચિંગ પાવડર, બરાબર. ચલો તો થઈ ગયું તમારું આ BMW ક્લિયર, બાકી તમે રિવિઝન કરી શકો. ચલો ક્લિયર. ચલો હવે કયો ટોપિક લેવો છે આપણે? સેનિટેશનનો એક્ટ લેવા છે કે હ્યુમન એક્સ્ટ્રા લેવું છે? ચલો અત્યારે એક એક્ટ ચલાવી દઈએ પહેલા, બરાબર. એના પછી બ્રેક આપીશ તમને, બરાબર. એ બ્રેક પછી આપણે હ્યુમન એક્સ્ટ્રેટા લઈ લઈશું, ક્લિયર. હ્યુમન એક્સ્ટ્રેટા પૂરું થાય પછી હાઉસિંગ લઈ લઈશું, વેન્ટિલેશન લઈ લઈશું, રેડિયેશન લઈ લઈશું, સાઉન્ડ લઈ લઈશું, એટલે તમારું સેનિટેશન ઓલમોસ્ટ કવર થઈ જાય. ડન. ચલો એક્ટ જોઈએ છે આપણે, બરાબર. એક્ટ જળ પ્રદૂષણ, ભાઈ. જળ પ્રદૂષણ જે છે, જળ પ્રદૂષણ, વોટર પોલ્યુશન માટેનો તમને કાર્યક્રમ પૂછે, બરાબર. વોટર પોલ્યુશન એન્ડ સેનિટેશન એવું તમને કાર્યક્રમ પૂછે તો 1954 લખજો, બરાબર. વોટર, પાણી માટેનો કાર્યક્રમ પૂછે, ભાઈ, યાદ રાખજો. પાણી માટેનો કાર્યક્રમ તમને પૂછે તો 1954, બરાબર. પણ પાણી માટેનો કાયદો પૂછે તમને, વોટર પોલ્યુશન એક્ટ, બરાબર. જળ પ્રદૂષણ કાયદો, આવો તમને પ્રશ્ન પૂછે, બરાબર. તો 1974 આવશે. શું આવશે? 1974. ઓકે, ચલો ક્લિયર. પ્રોગ્રામ, હા, મિસ્ટેક થાય છે સ્ટુડન્ટ થી, ખાસ યાદ રાખી લેજો કે પાણી માટેનો કાર્યક્રમ તમને પૂછે લે, વોટર સેનિટેશન પ્રોગ્રામ તમને પૂછે લે, તો 1954 આવશે. પાણી પૂરતા કાર્યક્રમ 1954, પણ પાણી માટેનો કાયદો, વોટર પોલ્યુશન માટે એક્ટ, તો 1974. હા, ચલો. વાયુ માટેનો કાયદો, એર પોલ્યુશન એક્ટ. વાયુ માટેનો કાયદો તમારો આવ્યો હતો 1981, બરાબર.
વાયુ માટેનો કાયદો ક્યારે આવતો તમારો યાદ રાખજો, 1900 ને ચલો જળ પ્રદૂષણ માટેનો કાયદો ક્યારે હતો? 1974. વાયુ પ્રદૂષણ તમને પૂછે કે હવાનું પ્રદૂષણ, બરાબર? તો હવાનું પ્રદૂષણ પૂછે તો 1981, બરાબર. એ જ રીતે પર્યાવરણ સંરક્ષણ કાયદો પૂછે તમને તો હમણાં જ કર્યો 1986. શું આવશે? 1986. ચલો ફરીથી, જળ પ્રદૂષણ પૂછે 1974, વાયુ પ્રદૂષણ પૂછે તમને વાયુ પ્રદૂષણ 1981, તમને અવાજનું પ્રદૂષણ પૂછે ભાઈ, અવાજનું પ્રદૂષણ, બરાબર. નોઇઝ પોલ્યુશન ને, બરાબર, નોઇઝ પોલ્યુશન માટે પૂછે તો 2000 ની સાલ, ધ્વનિનો કાયદો, અવાજ માટેનો કાયદો 2000 ની સાલમાં હતો. આ 3 પ્રદૂષણના કાયદા છે, યાદ રાખજો, બરાબર. જળ પ્રદૂષણ 1974, વાયુ પ્રદૂષણ 1981, અવાજનું પ્રદૂષણ 2000 ની સાલ. ચલો ડન, પછી વાત કરીએ પર્યાવરણ સંરક્ષણ કાયદો. પર્યાવરણ સંરક્ષણ કાયદો ક્યારે આવ્યો હતો? તો 1986, બરાબર. પછી ગ્રાહક સુરક્ષા ધારો, ગ્રાહક સુરક્ષા ધારો, કન્ઝ્યુમર એક્ટ, કન્ઝ્યુમર એક્ટ, એ પણ 1986. બંનેનો જવાબ 1986. 1986માં યાદ રાખજો પર્યાવરણને લગતો કાયદો, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ અથવા તો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ અથવા તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ અથવા તો ગ્રાહક સુરક્ષા કાયદો 1986. પર્યાવરણ અને ગ્રાહક બંને 1986માં આવ્યા હતા, ક્લિયર? ચલો ડન, આગળ જઈએ. BMW તો હમણાં જ ભણે ભાઈ, BMW બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ 2010, સોરી 1998, બરાબર. ક્યારે આવશે? 1998. હા જી, ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ છે એ 2010 આવશે, બરાબર. તમને પૂછે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ ક્યારે, હમણાં પ્રશ્ન પૂછાઈ ગયો BMC સબ સેનેટરી ઇન્સ્પેક્ટરમાં, બરાબર, કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ ક્યારે આવ્યો હતો? તો 2010 ની અંદર. તમને પૂછે જોખમી કચરો, બરાબર, તમને શું પૂછે? જોખમી કચરો. ચલો ફરીથી, બરાબર, તમને અલગ અલગ પ્રકારનો કચરો પૂછે, બરાબર. પહેલો તમને પ્રશ્ન પૂછે કે બાયોમેડિકલ વેસ્ટ, તો 1998. MSW મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ, તો તમને પૂછશે, બરાબર છે, 2000 ની સાલ. જોખમી કચરો તમને પૂછે, જોખમી કચરો, બરાબર, જોખમી કચરો આવશે તમારો 2008, બરાબર, 2008, યસ, 2008. ચલો ક્લિયર, ક્લિયર. હા, આ જોઈ લો જો તમે ખાસ ફરીથી કચરાના, જુઓ 4 પ્રકાર કચરાના, BMW, MSW, બાયોહેઝાર્ડ એટલે કે જોખમી કચરો, બરાબર, અને ઈ વેસ્ટ. આ કચરાના છે બધા છે. BMW 1998, MSW 2000 ની સાલ, બાયોહેઝાર્ડ 2008, અને ઈ વેસ્ટ પૂછે તો 2001, બરાબર. ચલો ક્લિયર, ચલો ડન. આ 4 કાયદા જોઈ લેજો તમે. ધ્વનિ અવાજનું પ્રદૂષણ માટેનો કાયદો 2000 ની સાલ, બરાબર, MSW 2000 ની સાલ, આ બંને ધ્વનિ તમને પૂછે, અવાજ, અવાજ માટેનો કાયદો, MSW નો કાયદો, આ બંને જ 2000 ની સાલમાં આવ્યા હતા, બરાબર. અને પછી 2001માં પૂછે તો 2001માં બેટરી આવી હતી, એટલે બેટરી માટેનો કાયદો આવ્યો હતો ભાઈ, હેમ, બરાબર. બેટરી ક્યારે આવી? 2001. ચલો ક્લિયર, બેટરી, બેટરી માટેનો કાયદો ક્યારે આવ્યો હતો ભાઈ? 2001 ની સાલમાં, 2001 ની સાલમાં. ચલો પ્લાસ્ટિક વેસ્ટ, ભાઈ પ્લાસ્ટિક વેસ્ટમાં બહુ બધા સુધારા વધારા થયા, પણ શરૂઆત પ્લાસ્ટિક વેસ્ટ ક્યારે, કાયદો ક્યારે આવ્યો હતો? 2011માં. પ્લાસ્ટિક વેસ્ટ ક્યારે આવ્યો હતો? 2011માં આવ્યો હતો પ્લાસ્ટિક વેસ્ટ, 2011. પછી સુધારા થયા એમાં, 2012માં સુધારા થયા, બરાબર, 2016માં સુધારા થયા, 2018માં સુધારા થયા, 2019માં સુધારા થયા, 2021માં સુધારા થયા, લેટેસ્ટ 2022માં પણ સુધારા થયા, ઘણા બધા સુધારા થયા, એટલે યાદ નહીં રાખો ચાલશે. બટ પ્લાસ્ટિક વેસ્ટ તમને પૂછે
બરાબર. તો 2000 જો વેસ્ટ વાળા બહુ બધા થઈ ગયા, એક વાર ફરીથી કરાવી દઉં તમને વેસ્ટ, મિસ્ટેક ના થાય. એટલે પહેલો BMW, BMW એક્ટ ક્યારે, BMW વેસ્ટ એ ક્યારે હતો, 1998. MSW એક્ટ પૂછે, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ, બરાબર. તો તમારો આવશે 2000, બરાબર. પછી તમને પૂછે ઈ વેસ્ટ, તમને પૂછે ઈ વેસ્ટ, તો ઈ વેસ્ટ પૂછે ઇલેક્ટ્રોનિક કચરો, એ 2001 ની સાલ આવશે. શું આવશે? 2001 ની સાલ આવશે. પછી તમને પૂછે જોખમી કચરો, હેઝાર્ડ વેસ્ટ, જોખમી કચરો, તો 2008. અને તમને પૂછે પ્લાસ્ટિક વેસ્ટ, તો આવશે 2011. આ યાદ રાખી લેજો, બરાબર. BMW 1998, MSW 2000, ઈ વેસ્ટ 2001, જોખમી કચરો 2008, પ્લાસ્ટિક વેસ્ટ 2011. ચલો ડન, ચલો ક્લિયર. આગળ રિવિઝન કરાવું છું તમને, બરાબર. પછી તમને પૂછે કન્સ્ટ્રક્શન ડિમોલિશન માટેનો એક, ભાઈ બાંધકામ અને ધોળકામ માટેનો કાયદો 2016 આવ્યો હતો. ક્યારે આવ્યો હતો? 2016. ચાર લખવાનું છે, રાઈટ સંભા ચાર, ઓકે. ચલો આગળ જોઈએ. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ વારંવાર ઘણી વાર પરીક્ષામાં આવી ગયું, બરાબર. વન્ય, બરાબર, વન્યજીવ સંરક્ષણ કાયદો 1972, બહુ જ બધી પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972, બરાબર. પછી ફોરેસ્ટ કન્વર્ઝેશન એક્ટ, બે જંગલ સુરક્ષા કાયદો, જંગલ સંરક્ષણ કાયદો, એ આવ્યો હતો 1880, બરાબર, 1980 માં. ચલો ક્લિયર. પછી વાત કરીએ આપણે પબ્લિક લાયબિલિટીઝ ઇન્સ્યોરન્સ એક્ટ. હવે તમે કઈ પણ વસ્તુ લો, બરાબર, પબ્લિક જાહેર વીમા અધિનિયમ, જાહેર વીમા અધિનિયમ, અત્યારે તમે કોઈ પણ વસ્તુ લો, બરાબર છે, કઈ પણ વસ્તુ લો તો તમે એનો વીમો લેતા હોવ છો, બરાબર. તો પબ્લિક લાયબિલિટીઝ એક્ટ ક્યારે આવ્યો હતો? 1991 માં. તમને ખબર છે 1991 માં ઇન્ડિયાની ઇકોનોમી બહુ સારી એવી થઈ ગઈ કે ભારત જોડે, મતલબ તે દિવસ ચાલે એટલું જ, બરાબર, ધન પર્યાપ્ત હતું. તો ત્યારે એ વખતે, બરાબર છે, પીવી નરસિંહ રાવ તમારા પ્રધાનમંત્રી હતા, નાણામંત્રી મનમોહનસિંહ હતા. તો મનમોહનસિંહ દ્વારા, બરાબર છે, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ લાવવામાં આવી, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ. આવો પણ પ્રશ્ન પૂછાયેલો છે તમારી પરીક્ષામાં કે ખાનગીકરણ, વૈશ્વિકીકરણ, ઉદારીકરણની નીતિ ક્યારે આવી હતી? 1991 માં. એ અંતર્ગત આપણી જોડે, બરાબર, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ થયું, એના લીધે ભારતનો જે રિઝર્વ સ્ટોક છે એ વધવા લાગ્યો હતો, પછી ભારત પોતાની ગતિ આવવા લાગ્યો. તો એ 1991 માં જ કાયદો આવ્યો હતો, પબ્લિક લાયબિલિટીઝ ઇન્સ્યોરન્સ એક્ટ, બરાબર, જાહેર વીમા અધિનિયમ, જાહેર વીમા અધિનિયમ. ક્લિયર. ચલો હવે વાત કરીએ આપણે, ફરીથી એક વાર રિવિઝન કરી લઈએ, ચલો ફાસ્ટ ફાસ્ટ. જળ પ્રદૂષણ ક્યારે આવ્યું હતું? જળ પ્રદૂષણ ક્યારે આવ્યું હતું બોલો? 1974 માં. વાયુ પ્રદૂષણ 1981, પર્યાવરણ માટે 1986, BMW 1998, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ 2010, બરાબર, જોખમી કચરો 2008, ધ્વનિ અને MSW, મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ, અને અવાજ માટેનો જે પ્રદૂષણનો કાયદો છે, ધ્વનિ માટેનો કાયદો, એ 2000 ની સાલમાં આવ્યો હતો, 2000 ની સાલમાં. બેટરી, બરાબર છે, બેટરી ક્યારે આવી હતી? 2001 ની અંદર. બેટરી ક્યારે આવી હતી? 2001 માં આવી હતી. પછી વાત કરીએ પ્લાસ્ટિક વેસ્ટ 2011, કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલ્યુશન 2016, બરાબર. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ તમારો ક્યારે આવ્યો હતો? તો 1972. ફોરેસ્ટ કન્વર્ઝેશન એક્ટ ક્યારે આવ્યો હતો? ફોરેસ્ટ, બરાબર, જંગલનો સુરક્ષા કાયદો, જંગલ સંરક્ષણ કાયદો, સુરક્ષા નહીં, જંગલ સંરક્ષણ કાયદો તમારો ક્યારે આવ્યો હતો? 1980 માં. પબ્લિક લાયબિલિટીઝ ઇન્સ્યોરન્સ એક્ટ 1991, બરાબર. પછી છે તમારો જૈવ વિવિધતા કાનૂન, તો 2002 ની અંદર. બાયોડાયવર્સિટી એક્ટ પૂછે, બહુ ઓછો પૂછાયેલો છે પણ પૂછાઈ જાય, તો 2002 યાદ રાખજો. વેક્સિનેશન એક્ટ હજી સુધી પરીક્ષા નથી આવેલો, 1880. વેક્સિનેશન એક્ટ, ક્વોરન્ટાઇન એક્ટ 1870, યાદ રાખો તો રાખી શકો, બાકી ઇટ્સ ઓકે, ફાઇન, નહીં યાદ રાખો તો પણ ચાલશે, બરાબર. ધ એમ્પ્લોય, આ ધ મોસ્ટ આઈએમપી છે, બહુ જ વાર પ્રશ્ન પૂછાયો. ધ ESIC એક્ટ, એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એક્ટ, ESIC, સી ફોર કોર્પોરેશન, બરાબર. ધ એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એક્ટ, ESIC, સોરી, ક્યારે આવ્યો હતો? 1900 ને
1948માં. પણ જો તમને એનો અમલ પૂછે તો 1949 લગતો ભાઈ. એક્ટ ક્યારે બન્યો હતો? 1948માં. પણ અમલ ક્યારે થયો? 1949માં. આ જીએમસી ની પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાયો હતો કે ESIC જીએમસી ની જે પરીક્ષા, જે લાસ્ટ પરીક્ષા લેવાય ને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં MPSW, આવો પ્રશ્ન હતો કે ESIC એક્ટ નો અમલ ક્યારે શરૂ થયો? તો બધા ESIC એક્ટ 1948 ટીક કર્યું હતું, બરાબર છે? તો એ ટીક કરી દીધું. પણ અમલ પૂછ્યો હતો તો અમલ પૂછ્યો હોય તો 1949 આવે, બરાબર? યાદ રાખજો. ચલો પછી વાત કરીએ. ધ રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ, જન્મ મરણ નોંધણી કાયદો 1969. ધ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ, MTP એક્ટ 1971, 1972 અને 2021. 1971માં કાયદો બન્યો, 1972માં લાગુ પડ્યો અને 2021માં સુધારા વધારા થયા, બરાબર? ધ નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક એક્ટ, તો એ આવશે 1985, યાદ રાખજો, બરાબર? ડ્રગ માટેનો કાયદો 1985. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, હમણાં જ વાત કરી આપણે, ગ્રાહક સુરક્ષા કાયદો 1986. એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ, બરાબર, પર્યાવરણ સુરક્ષા કાયદો, એ પણ 1986. ફરીથી બરાબર, વેક્સિનેશન એક્ટ 1880, ક્વોરન્ટાઇન એક્ટ 1870, ESIC એક્ટ 1948 અને 1949. ધ રજિસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેથ, RBD એક્ટ 1969, 1969, બરાબર? MTP એક્ટ 1971માં સંસદમાં ઘડાયો, 1972 1 એપ્રિલ 1972ના રોજ લાગુ પડ્યો, 2000 બરાબર 21માં સુધારા કરે. પહેલા એવું હતું કે 20 અઠવાડિયા સુધી તમે અબોર્શન લઈ કે ગર્ભપાત કરાવી શકો, અત્યારે નવી ગાઈડલાઈન પ્રમાણે, બરાબર છે, 1-2 મિનિટનો હોલ્ડ લઈએ છે, બરાબર, વેઇટ કરો. ચલો ક્લિયર. ચલો નાર્કોટિક ડ્રગ એક્ટ, બરાબર છે, ડ્રગ માટેનો કાયદો 1985માં આવ્યો હતો. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ તમારો ક્યારે આવ્યો હતો? કન્ઝ્યુમર ગ્રાહક સુરક્ષા કાયદો 1986. પછી એન્વાયરમેન્ટલ પર્યાવરણ સુરક્ષા કાયદો 1986. આપણે વાત કરતા હતા MTP એક્ટ, MTP એક્ટ જે 1971માં બને તો 1972માં રિલીઝ થયો, એટલે કે પસાર થયો, મતલબ અમલવારી થઈ એની, અને 2021માં સુધારા થયા. એમાં એવું હતું કે પહેલા 20 વર્ષ, મતલબ 20 મહિના સુધી તમે 20 અઠવાડિયા સુધી, 20 મહિના ગયા, બરાબર, 20 અઠવાડિયા સુધી, બરાબર, અહીંયા લખું છું 20 વીક સુધી તમે પહેલા ગર્ભપાત કરાવી શકતા હતા. એ વધારીને કેટલી વેલિડિટી કરી દીધી? 24 મહિના. કેટલી કરી દીધી? 24 મહિના, બરાબર. પછી બીજો એક સુધારો હતો, પહેલા જે શું કહેવાય, અનમેરિડ જે વુમન હોય એ નથી કરાવી શકતી, હવે અનમેરિડ વુમન હોય, બરાબર, અપરિણીત સ્ત્રી પણ ગર્ભપાત કરાવી શકશે. ચલો ક્લિયર. આગળ વાત કરીએ મેન્ટલ હેલ્થ એક્ટ, બરાબર, 1987, બરાબર. મેન્ટલ હેલ્થ એક્ટ ક્યારે આવશે? 1987. પણ જો આની અંદર કન્ટ્રોવર્સી છે, મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પૂછે, તો મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ તો 1982 આવશે. જો મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પૂછે, માનસિક આરોગ્યનો કાર્યક્રમ તમને પૂછે, તો 1982. પણ મેન્ટલ હેલ્થ એક્ટ પૂછે, એક્ટ, તો 1987 આવશે. શું આવશે? 87, બરાબર. ક્લિયર? યસ. પહેલા 20 વીક સુધી આપણે ગર્ભપાત કરાવી શકતા હતા, અત્યારે હાલ આપણે 24 વીક સુધી કરાવી શકીએ છીએ, બરાબર. ચલો ક્લિયર. યસ, હવે મંથ ભૂલથી ભૂલી ગયા યાર, 24 મહિના તો હોતા નથી, 9 મહિના જ હોય છે, બરાબર, સગર્ભાવસ્થાના 24 મહિના ના હોય, ભીમ પણ 18 મહિને જન્મે તો. ચલો ક્લિયર, યાદ રાખજો. હવે વાત કરીએ ધ મેન્ટલ હેલ્થ એક્ટ તમને પૂછે 1987, મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પૂછે તો 1982.
બાયોમેડિકલ વેસ્ટ આવી ગયો ભાઈ 1998. સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ, આ ખાસ યાદ રાખજો. સિગારેટ માટેનો કાયદો અથવા તો તમાકુ માટેનો કાયદો 2003 માં આવ્યો હતો. ક્યારે આવ્યો હતો? 2003 માં. અને એનો પ્રોગ્રામ પૂછે ભાઈ તો 2007 માં હતો. બરાબર, તમાકુ અને સિગારેટ માટેનો જે કાર્યક્રમ પૂછે તમને, બરાબર, તો કાર્યક્રમ પૂછે તો 2007 માં આવે, કાયદો પૂછે તો 2003 માં આવે. હમણાં આમના જેવું છે ભાઈ. મેન્ટલ હેલ્થ એક્ટ, મેન્ટલ હેલ્થ માટેનો એક્ટ પૂછે, એક્ટ તો 1987 આવશે. પણ પ્રોગ્રામ પૂછે, પ્રોગ્રામ તો 1982. એ જ રીતે તમાકુ માટેનો કાયદો પૂછે, તમાકુ માટેનો કાયદો, તમાકુ માટેનો જે કાયદો છે 2003 માં આવ્યો હતો. આ પરીક્ષા પ્રશ્ન પૂછાઈ ગયો, બીએમસી સેન્ટ્રલ ઇન્સ્પેક્ટર અથવા તો મલ્ટીપર્પઝ વર્કર ની અંદર. કાયદો 2003 માં અને પ્રોગ્રામ, ત્યાં પ્રોગ્રામ પૂછ્યો હતો અને જવાબ 2007 આપ્યો હતો, ખોટું હતું. કાયદો પૂછે તો 2003 માં આવે, પ્રોગ્રામ પૂછે તો 2007 માં આવે. ક્લિયર? ચલો, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, બધાને ખબર છે, માહિતી મેળવવાનો અધિકાર 2005. યસ, બરાબર. ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફ્ટી એક્ટ, ફૂડ માટેના કાયદા છે. તો પહેલા પીએફએ એક્ટ હતો, ધી પીએફએ એક્ટ, ધ ફૂડ, બરાબર છે, પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એક્ટ, ધ પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એક્ટ, એટલે કે ખોરાકનો ભેળસેળનો કાયદો 1954 માં આવ્યો હતો. ક્યારે આવ્યો હતો? 1954 માં. પછી એ કાયદા જગ્યાએ આપણે બીજો એપ્લાય કર્યો, ધ ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફ્ટી એક્ટ, બરાબર. ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફ્ટી એક્ટ 2006 માં આવ્યો અને એમાં સુધારા વધારા થયા 2011 માં. જો તમને પૂછે કે ભેળસેળ માટેનો કાયદો અથવા તો ફૂડ એડલ્ટરેશન માટેનો કાયદો, પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન, તો 1954. ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફ્ટી એક્ટ પૂછે તો 2006, એમાં સુધારા વધારા 2011 માં થયા. ક્લિયર? ચલો, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ, બરાબર, પોક્સો એક્ટ કહીએ છીએ આપણે, બરાબર, તો એ 2012 માં આવ્યો હતો, 2012, બરાબર. ચલો, ક્લિયર? વાત કરીએ પીસીપીએનડીટી એક્ટ, પીસી, પ્રી કન્સેપ્શન પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ, પીસીપીએનડીટી, પીસીપીએનડીટી નું નામ પ્રી કન્સેપ્શન એન્ડ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક એક્ટ, 1994. આ જે છે ગર્ભ પરીક્ષણ માટેનો કાયદો છે ભાઈ. આ શાના માટેનો કાયદો છે? ગર્ભ પરીક્ષણ. તમે ગર્ભ પરીક્ષણ ના કરાવી શકો, બરાબર, છોકરી છોકરો તમે એ ના જાણી શકો એમ, બરાબર. પછી બીજું છે એમટીપી એક્ટ, ચર્ચા થઈ ગઈ, હિન્દુ મેરેજ એક્ટ, હિન્દુ લગ્ન કાયદો તમને પૂછે, 1955 માં આવ્યો હતો. ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ પૂછે, ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ પૂછે તો 2006 આવશે. હિન્દુ મેરેજ કાયદો તમને પૂછે તો 1955. પણ જો તમને એવો પ્રશ્ન પૂછે કે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ જે તમે મેરેજ કરો એનું રજીસ્ટ્રેશન કરાવવું પડે તો એના માટેનો કાયદો છે 2006 માં આવ્યો. ક્યારે આવ્યો હતો? 2006 માં. પીસીપીએનડીટી 1994, એમટીબી 1971-72, હિન્દુ મેરેજ એક્ટ, હિન્દુ મેરેજ એક્ટ 1955, ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006, પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એક્ટ હમણાં જ કરાયો 1954, બરાબર, પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયોલન્સ, ભાઈ ઘરેલું હિંસા કાયદો, બરાબર, પ્રોટેક્શન, બરાબર, ઓફ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ સેક્સ્યુઅલ, સોરી, ડોમેસ્ટિક વાયોલન્સ, બરાબર, ડોમેસ્ટિક વાયોલન્સ, એટલે ઘરેલું હિંસા કાયદો તમારો ક્યારે આવ્યો હતો? 2005 માં. ક્યારે આવ્યો હતો? 2005 માં. ચલો, ક્લિયર? કારખાના અધિનિયમ તમને પૂછે 1948, બરાબર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર, બેટરી પણ ઇનફ પૂરી થવાઈ છે તો આનું રિવિઝન પણ નેક્સ્ટ, બરાબર, સેશનમાં કરીશું. ક્લિયર? સી યુ. હા, મેસેજ મળી જશે, લેક્ચર ક્યારે રહેશે, થોડા ટાઈમમાં રહેશે, 15-20-30 મિનિટમાં. ઓકે, બાય.